हमारी फिल्म नमो सौने गमो पूरे हिंदुस्तान और विश्व को एक ऐसा संदेश देना चाहती है, इसीलिए प्रागट्य फिल्म्स प्राइवेट लिमिटेड राजकोट का एक ऐसा प्रयास। हमारी कोशिश है सूरत बदलनी चाहिए। वंदे मातरम, भारत माता की जय। ની આર્થિક રાજધાની મુંબઈ પર ત્રાસવાદીઓએ ભયાનક હુમલા કર્યા છે। મહાનગરમાં ચારે બાજુ ભય અને આતંકની આગ લપકારા મારી રહી છે। ચારે બાજુ અંધાધૂંધી અને મોતનો માતમ છવાઈ ગયો છે। મુંબઈની પંચતારક હોટલો ત્રાસવાદીઓના હુમલામાં ભડભડ ભડકે બળી રહી છે। મુંબઈમાં 10 જગ્યા પર ત્રાસવાદીઓએ લોહીયાળ હુમલા કર્યા છે। ભારત પરના સૌથી મોટા અને ઘાતક હુમલામાં અનેક લોકો માર્યા ગયા છે। મુંબઈ પર ત્રાટકેલા ત્રાસવાદીઓનું એક ખૂંખાર જૂથ ગુજરાતમાં પણ ઘૂસ્યું હોવાના અહેવાલ છે। જુસાબ ભાઈ, હમારે સારે સાથી મારે ગયે। મારે નહીં ગયે, અલ્લાહ કો પ્યારે હો ગયે। યાદ હૈ અકા ને કહા થા, જેહાદી કભી મરતા નહીં શહીદ હોતા હૈ, પર મરને કે બાદ ઉસે જન્નત ઓર હૂર નસીબ હોતી હૈ। ક્યા હુઆ, ગાડી ક્યું રોક દી? લગતા હૈ પેટ્રોલ ખતમ હો ગયા હૈ। રોકો 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 રોકો, ઇરફાન ગાડી પે બેઠો ઓર આપ સામાન નિકાલો, જલ્દી સે સામાન નિકાલો, ચલો જલ્દી આવો, જલ્દી આસ્તા જલ્દી આવો ગાડી મે, ચલો નિકાલો જલ્દી। હેલો નડિયાદ પોલીસ સ્ટેશન। હેલો પોલીસ, નડિયાદ ને આણંદ વચ્ચે જૂના હાઈવે પર 3 ત્રાસવાદીઓ ભાગ્યા છે, એને પકડવાના છે, નાકાબંધી કરો। આતંકવાદી આણંદ અને નડિયાદના જૂના હાઈવે તરફ ગયા છે, બધા જ રસ્તાઓ બ્લોક કરી દો, ચાલો। ઇરફાન મુસા કો ફોન લગાઓ,
फोन लग गया। अस्सलाम वालेकुम। वालेकुम सलाम, सब खैरियत? जिंदा है। इरफान और आफताब भी हमारे साथ ही है। हम लोग गुजरात में दाखिल हो चुके हैं। सुनो, काका का पैगाम है आफताब वहीं का है और वो तुम्हें वहाँ नजदीकी शहर ले जाएगा। वहाँ जाकर अस्पताल में घुस जाओ और जो सामने आए उसे गोली मार दो। अल्लाह की दुआ से मुंबई में तबाही मच गई है, अब गुजरात को तबाह कर दो। समझ गए? हाँ। आका कहते हैं मजहब के नाम पे कुर्बान हो जाओ तो अल्लाह के फजल से जन्नत नसीब होगी और हूर तुम्हारा इंतजार करेगी। अल्लाह हाफिज। अल्लाह हाफिज। जल्दी से हमें अहमदाबाद पहुंचना पड़ेगा। ठीक है आफ्ताब। अरे पुलिस, सब सालों को फायरिंग चालू रखो। अरे गोलियां खत्म हो गई। चलो बजा, बाहर निकलो, बाहर निकलो, बाहर निकल, कोई होशियारी नहीं, चल छोड़ो, चल 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 चल, आगर कोई होशियारी नहीं तो गोली मारी देश। आगर चल। सलाम सर। આ ત્રણેય આતંકવાદીની જવાબદારી તમારી છે। આ ત્રણેયની એવી મહેમાન નવાજી કરો કે આજ પછી દુનિયામાં કોઈ દિવસ આતંક ના ફેલાવે। ડોન્ટ વરી સર, આ લોકોના આતંકનો જવાબ અમે આપીશું। અમે આતંકવાદીઓને નહીં, આતંકને જ ખતમ કરી નાખીશું। વેરી ગુડ। સમગ્ર વિશ્વમાં ભય અને દહેશત ફેલાવનારા નાપાક તત્વોને પકડી લેવામાં આવ્યા છે ને ગુજરાતની શાંતિને ભંગ કરનારાઓની મેલી મુરાદને ક્યારે પણ સફળ થવા દેવામાં નહીં આવે। દોસ્તો, આ સિદ્ધિ માત્ર ગુજરાત પોલીસની નથી, મારી 6.25 કરોડ ગુજરાતની પ્રજાની છે। વીર અને ખમીરવંતુ ગુજરાત સમગ્ર વિશ્વને બતાવી દેશે કે આ ત્રાસવાદના સર્પને કોણ ઉછેરી રહ્યું છે। હું સમગ્ર ગુજરાતને અભિનંદન આપું છું। વખાણ। પ્રજાને છોડી માત્ર ને માત્ર પોતાની જાતના વખાણ। આ આતંકવાદીઓને પોલીસે નહીં પણ પોતે પકડે એવી વાત કરે છે। આ બહુ નસીબદાર છે આ માણસ, ખરેખર બહુ જ નસીબદાર છે। જ્યાં હાથ નાખે ત્યાં સોનું નીકળે છે। સલામ કરું છું આ માણસને। આ ત્રાસવાદીઓ પણ જબરા છે ઓ। અરે એમને જીવતા જ પકડાવવું હતું તો કોઈ બીજા રાજ્યમાં શું કામ ન પકડાયા? સીએમ ને તો છાતી ફુલાવીને ગર્જના કરવાનો મોકો મળી ગયો। આપણે આ ગર્જનાઓ સાંભળવી જ પડશે। અમરસિંહભાઈ, આપણું શું કેવું છે એમાં? ભાઈ, ઈ જ વાતની ચર્ચા કરવા તને ને દિલાવર ને અહીંયા બોલાવ્યા છે। એ આરકે, આપણા પક્ષની પરિસ્થિતિ રાજ્યમાં બહુ સારી નથી, સમજો? ઈ વાત તો હાઈકમાન્ડને જાણે છે। આ જે ખૂંખાર ત્રાસવાદીઓ આપણા રાજ્યમાંથી જીવતા પકડાયા છે ને, એનો ફાયદો આ શાસક પક્ષ વાળા તો ઉઠાવશે। મારો બેટો ચાણક્ય છે, ચાણક્ય કોઈ પણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરે એવો ચાણક્ય, આપતને અવસરમાં બદલી નાખે। હવે કઈ આપણે નવો મુદ્દો શોધવો પડશે ને, જેથી આપણને ફાયદો થાય, નહીતર પાછા 5 વર્ષ ટીચાવવું પડશે। પણ એવો કોઈ મુદ્દો મળે એવું છે ખરું? મળશે દિલાવરભાઈ, મળશે જ। આરકે, દહીં વલોવીને તો સૌ કોઈ માખણ કાઢે, પાણી વલોવીને માખણ કાઢે એ સાચો નેતા, સાચો રાજકારણી। પરિસ્થિતિ પર બાજ નજર રાખો, મુદ્દો એની મેળે મળી જશે। અરે ભાઈજાન, હા એક વાત બોલું? હા બોલો। યે જો સાબ હે ના, મુજે લગતા હૈ મેં ઉસે પહેચાનતા હું।
याद नहीं आ रहा कहां देखा है मैंने इसे। बिल्कुल सतर्क रहे जाए। जी सर। जरा पण चूक नहीं थवी जोईए। समझी गयो। अने आ त्रणेयनो भोजन याद आवशे। અને જમતી વખતે પણ ત્રણેયની હથકડી બિલકુલ ખોલવાની નહીં, સમજી ગયો? યસ સર, સમજી ગયા ને? હા સાહેબ। અરે એસે બેઠે જૈસે ખૂન બહાકે નહીં, ગંગા ના કરાયે હો। એ નામ ક્યા હે તેરા? નામ બતા તેરા। અભી તો સિર્ફ નામ પૂછ રહા હું। જિસ દિન રિમાન્ડ પે લેંગે ના तो मुंह से तो क्या अंदर से भी बोलने लगेगा। नाम बता। अब आफताब। आफताब। चलो यही वो साहब हैं, इसे मैं जरूर मिला हूं। पता नहीं दो तीन दफे मिला हूं, साला याद नहीं आ रहा है कहां मिला हूं। सलीम भाई મને એક વાત સમજાણી નહીં, તમે ફક્ત એકનું નામ કેમ પૂછ્યું? રેમાન, મેં જ્યારથી આ છોકરાને જોયો છે ત્યારથી એવું લાગે છે કે હું આને ઓળખું છું, એને ક્યાંક જોયો છે। એ કેવી રીતે બને? એના આયકાતના પ્રમાણે એ પાડોશી દેશનો નાગરિક છે, એ હિન્દુસ્તાની છે જ નહીં। એ વાતની નવાઈ તો મને પણ લાગે છે, પણ મને એવું લાગે છે કે હું એને ક્યાંક મળ્યો છું, એ પણ એક વાર નહીં બે થી ત્રણ વાર મળ્યો છું, ક્યાંક જોયો છે એને। યાદ નથી આવતું કે ક્યાં જોયો છે। એનીવે, મુંબઈ અને ગુજરાતમાં તબાહી મચાવનાર આ ત્રણ આતંકવાદીઓને જીવતા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળેલ છે। હાલ આ ત્રણેય આતંકવાદીઓને સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે। Who are those three terrorists and which country they belongs to? આ જેલમાં ત્રણેય આતંકવાદીઓની સખ્તાઈપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે। અમે લોકોએ હથિયાર, ફેક આઈડી કાર્ડ, જીપીએસ જેવી વસ્તુઓ કબજે કરી છે, જેની સંપૂર્ણપણે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ કે આ આતંકવાદીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે। સર, આ ટેરરિસ્ટનું નામ જાણી શકીએ? તે આતંકવાદીઓ કયા દેશના છે? સર, એ ટેરરિસ્ટને રૂબરૂ મળી શકીએ છીએ અમે? આ ત્રણેય આતંકવાદીઓ મોઢું હોલવા કરતા મરી જવાનું વધારે પસંદ કરે છે, જેથી આ લોકોને ચુસ્ત બંદોબસ્તમાં જેલમાં રાખવામાં આવશે। જ્યાં આ લોકોને રખાયા છે ત્યાં જ ખાસ અદાલતનું આયોજન થશે। સર, અદાલતની કાર્યવાહી બંધ બાયણે થાય ત્યારે પણ જો મીડિયાને દૂર રખાય તો? ના, મીડિયાને દૂર નહીં રખાય। હાજર રહેવા ઈચ્છતા પત્રકારોને ખાસ ચકાસણી પછી જ ઓળખપત્ર આપવામાં આવશે। પ્લીઝ કલેક્ટ યોર આઈડી કાર્ડ્સ ફ્રોમ અવર ઓફિસર્સ। આજે સમગ્ર વિશ્વ આતંકવાદના ઓથાર હેઠળ જીવી રહ્યું છે, તેમાંય ભારતમાં મુંબઈ અને ગુજરાત ઉપર વારંવાર હુમલાના પ્રયત્નો થતા જ રહે છે, તો આવા આતંકવાદીઓને નાથવા અને ઝડપથી તેમને સજા મળે તે હેતુથી પહેલી જ વાર જેલના પરિસરમાં જ કોર્ટ ઊભી કરવામાં આવી છે, જેમાં આતંકવાદીઓ પર કાર્યવાહી ચલાવાશે। લોર્ડ, સમગ્ર વિશ્વમાં વિનાશ વેરતા આ ઉગ્રવાદી સંગઠનના ત્રણ આતંકવાદીઓ, જે પોતાના સાથી સાત સાથીદારો સાથે મુંબઈ અને ગુજરાતમાં જે હુમલો કર્યો છે, તબાહી મચાવી છે, તે સમગ્ર વિશ્વએ જોઈ છે, અને આ તબાહીમાં સેંકડો નિર્દોષ માસૂમોની હત્યા થઈ છે। આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આપ આ આરોપીઓને વધુ રિમાન્ડ લેવા મંજૂરી આપી દો। ગુનાની ગંભીરતા, પ્રોસિક્યુશનના પુરાવાઓ અને સરકારી વકીલોની દલીલોને માન્ય રાખીને આરોપીઓને 20 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે।
અને સાથે તાકીદી કરવામાં આવે છે કે આરોપીઓની પૂછપરછ કાયદાની મર્યાદામાં રહીને કરવાની રહેશે. तेरे प्लान हाँ कौन है तेरे आका बोल जल्दी बोल बता दे बोल बोल साहेब आपड़ी पासे पूतो समय छे इन्हें गम्मे तेम करीने मोड़ू खुलाओ मारो सालिक बोल बोल नाम बोल नाम बोल क्या नाम है तेरा नाम बोल बहुत शौक है हिंदुस्तान में गोलियां चलाने का बोल क्या नाम है तेरा बोल बोल तेरे बाप का नाम क्या बोल मार 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 नाम बोल नाम बोल चल 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 बोल चल बंद कर सर भाई एक कहावत है मार खाया मगर फौजदार तो दिखा मतलब ये कि मार खाते खाते मुझे याद आ गया कि सलीम साहब को मैंने कहां देखा है कहां देखा है कई साल पहले रमखान के वक्त मतलब कि दंगे सलीम साहब मुझे और मेरी अम्मी को एक राहत कैंप में ले गए थे दो तीन दफा आटा तरकारी भी लेके आए थे हमारी मदद करेंगे मालूम नहीं मगर मौका मिलेगा तो जरूर पूछूंगा उन्हें यह भी बता देना कि हम जिहादी हैं चाहे तो हमारे टुकड़े टुकड़े कर दे लेकिन हम उन कुत्तों के सामने अपना मुंह नहीं खोलेंगे આ ત્રણ આતંકવાદીઓ માટે ખાસ તમને લોકોને મારા ઘરે ચર્ચા કરવા બોલાવ્યા છે સર શું તમને લાગે છે કે આ ત્રણે મોં ખોલશે ખાખી વર્દી ધારે તો પથ્થરને પણ બોલાવી શકે છે મિસ્ટર જાડેજા યસ સર આપણી પાસે એક નહીં 100 રસ્તાઓ છે જરૂર પડે તો કોર્ટમાંથી વધુ રિમાન્ડ પણ આપણે મેળવી લઈશું ઓકે મિસ્ટર અંસારી મિસ્ટર અબ્દુલ ઓકે સર એ બેરેકનો ચાર્જ તમે બંને સંભાળી રહ્યા છો એ ત્રણ એકબીજા સાથે જે વાત કરે એની જાણ અમને થવી જોઈએ કદાચ અગત્યની વાત જાણવા મળે ડોન્ટ વરી સર મેં હુકમ કરી દીધો છે હવે તમે લોકો જઈ શકો છો યસ સર હા તો મિસ્ટર જાડેજા તમે કહેતા તાને કે તમારી પાસે કોઈ અગત્યની વાત છે હવે બોલો સર As per the information received, ત્રણ માનો એક આતંકવાદી આફતાબ સબ જેલર સલીમ અંસારીને ઓળખે છે What? Yes, sir. મેં જ્યારે સાંભળ્યું
ત્યારે હું પણ આપની જેમ ચોંકી ગયો હતો. બટ ઇટ ઇઝ ટ્રુ. શું ઓળખાણ છે એ જાણ્યું? નો સર, પણ મારું એવું માનવું છે કે આ ઓળખાણ કંઈ વધારે રંગ લાવે એ પહેલા આપણે ઝડપથી પગલાં લેવા જરૂરી છે. મતલબ એ કે આ એક ઇન્ટરનેશનલ કેસ છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર આપણા ઉપર છે. આ ત્રણેયના મુખ ખોલાવી આપણે ત્રાસવાદના મૂળ સુધી પહોંચી શકીશું. યુ આર રાઈટ. અને આ ઓળખાણ આગળ જતા જોખમપૂર્વક બને એ પહેલા સલીમ અંસારી અને અબ્દુલ રહેમાનની ટ્રાન્સફર કરી નાખો. મિસ્ટર જાડેજા, હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ બંનેની અચાનક બદલી થશે તો મીડિયાને મસાલો મળી જશે. જુઓ, અત્યારે ગૃહ ખાતું સીએમ સંભાળે છે, એમને પણ એ નહીં ગમે. એ ત્રાસવાદીએ કહ્યું, શું એ આપણે માની લેવાનું? એ બંને મુસલમાન છે તો શું થયું? બંને સરકારી નોકર છે. આઈ વિલ ટ્રાય સર. હમણાં જેમ છે એમ રહેવા દો. સર, મને કાયમી પત્રકાર તરીકેનું આઈ કાર્ડ ક્યારે મળશે? કશું કહી ન શકાય. આપણા વીકલીને તમે કેટલા ઉપયોગી બની શકો છો એના ઉપર આધાર રાખે છે. હું કંઈ સમજ્યો નહીં સર. પણ તારે આઈ કાર્ડની શું જરૂર છે? સર, એ ત્રણેય ટેરરિસ્ટો ઉપર જેલમાં અદાલતની કાર્યવાહી ચાલુ છે અને હું કાયમી પત્રકાર ન હોવાથી મારી પાસે આઈ કાર્ડ નથી, તેથી ત્યાં હાજર રહેવા માટેનું ખાસ કાર્ડ મને મળતું નથી. એટલા માટે જો જાવે, સમાચારો આપણી પાસે નથી આવતા, સમાચારો પાસે આપણે જવું પડે છે. શોધી કાઢ એવા કોઈ ગરમા ગરમ મસાલેદાર સમાચાર. ના ના સર, એવું કઈ નથી. હમણાં નવી નવી નોકરી છે ને, એટલે બહુ દોડધામ રહે છે. એટલે નોકરી મળી ગઈ? હા. સરસ સરસ. એક વીકલી સમાચાર છે, સત્ય સમાચાર, એમાં હું રિપોર્ટર છું. અચ્છા ભાઈ, તારામાં દમ છે, તું એક દિવસ પ્રગતિ જરૂર કરશે. અરે ભાઈ, ચા પાણી કરાવ્યા કે નહીં? હા, કરાવ્યા. રિઝિયા ભાભીએ બે વાર ચા પીવડાવી. અચ્છા અચ્છા. સલીમભાઈ, હું તમારી પાસે એક કામ માટે આવ્યો છું. હા હા, બોલ. જો તમે કરી આપશો ને તો મારું નામ થઈ જશે. અચ્છા, એવું તો કયું કામ છે કે હું કરી આપું તો તારું નામ થઈ જાય? ઓલા પેલા ત્રણેય ત્રાસવાદીઓ તમારી જેલમાં છે ને, એની આજ દિવસ સુધી એક પણ માહિતી બહાર નથી આવી. જો તમે થોડી માહિતી આપો તો. જવેદનિયા, તું મારો સગો છે એ વાત બરાબર છે, પણ હું મારી ફરજ સાથે ક્યારે ગદ્દારી નથી કરતો. તારું સગ પણ મારી સાથે છે, મારી વર્દી સાથે નહીં. બીજી વાર આ ઘરમાં આવવો હોય ને તો સગા તરીકે આવજે, પત્રકાર તરીકે આ ઘરમાં ક્યારેય દાખલ નહીં થતો. ઓકે? પણ ભાઈ. શટ અપ. મેં કહ્યું ને, નાઉ યુ કેન ગો આઉટ. શું વાત છે, આટલી નાની વાતમાં આટલા બધા ગુસ્સે થઈ ગયા અને જાવેદભાઈનું અપમાન કરી નાખ્યું? અપમાન મેં નહીં, અપમાન જાવેદે કર્યું છે. મારી વર્દીનું, મારી ફરજનું. એને ભાર હોવું જોઈએ કે પહેલા હું કાનૂનનો રક્ષક છું, પછી. 5 દિવસથી તમે લોકો પૂછપરછ કરો છો, હજી સુધી મારી પાસે કોઈ માહિતી આવી નથી. ભારત સરકાર આ ત્રણેય હત્યારાઓની ડિમાન્ડ કરે એ પહેલા તમામે તમામ માહિતી મારી પાસે આવવી જોઈએ. આ ત્રણેય ત્રાસવાદીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે, એમના અકાઓ કોણ છે, એમની ભાવિ યોજનાઓ કઈ છે, એ લોકોનું મોં કઈ રીતે ખોલાવવું એ મારે તમને શીખવવું પડશે. નહીં સર, હજી આપણી પાસે 15 દિવસ બાકી છે અને અમારા પ્રયત્નો ચાલુ જ છે. એ ત્રણેય લોકો મુખ ખોલશે જ. ઓકે સર. સાહેબ. બોલ. જી. ચલો, તમારી રિમાન્ડ લેનિયા. ચાલ સીધા ચાલ. બોલ બોલ હરામ ખોર. ચાલ, અભી ભી વક્ત છે. બોલ બોલ કોણ છે? બોલ, મેં કહેતા હું. બોલ 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 બોલ
बोल कहां से आया है? बोल बोल बोल। तकलीफ हो रही है ना? बोल नाम, बोल। बहुत तकलीफ हो रही है ना? नाम बोल। कौन बेचता है तेरे को? कौन है तेरा का बता, जो तुम लोगों को इधर बेचता है? नाम बोल, नाम बोल। चल, तुमको मारने में बहुत मजा आता ना? चल, 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 जल्दी चल, 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 अंकल, लो चाय। क्या बात है, यास्मीन नजर नहीं आ रही? यास्मीन अहमद ने ड्राइंग बुक लेवी थी ने, इले साथ ही गई छे। અને પેલા આપણા શકીના ખાલા છે ને, એનો ફોન હતો। શકીના? કોણ શકીના? જિન્નતનગર વાળા। ઓ, તારા પેલા દૂરના માસી? હા। શું વાત છે, બહુ વર્ષો પછી તારી યાદ આવી? મારી યાદ નથી આવી, તમારી યાદ આવી છે। મારી? હા, આજે તમને મળવા આવવાના છે। અસલામ અલેકુમ ભાઈ। અરે આવો જાવેદ મિયા, પત્રકાર સાહેબ, આવો આવો। જાવેદ માટે પણ એક ચા લઈ આવો। હા। ओ पत्रकार साहब, बैसो बैसो। बोलो सुवा छे। प्लीज सलीम भाई, टोणो नहीं मारो। हूँ अत्यारे पत्रकार तरीके नहीं, तमारा सगा तरीके आव्यो छु। मारो नानो भाई जुनेद छे, एनी सगाईनी दावत आपवा आव्यो छु। मने विश्वास छे के तमे अने भाभी जान बधी ज कड़वाट भूली जई जरूर हाजरी आपशो। आवशो ने? અરે ભાઈ, તે તો ખોટું લગાડી દીધું। હા ભાઈ, તે દિવસે તે મારા સિદ્ધાંતની વિરુદ્ધ વાત કરી એટલે હું જરા ગુસ્સે થઈ ગયો હતો। એ સબ ભૂલ જાઓ, ઠીક હે બેટા સલીમ। અરે આવો મોસી, આઈએ બેટા સલીમ, કામ હે। જી જી, બોલીએ। આ પત્રકાર જાવેદ ભાઈ છે બેટા, ખાસ કામ હે। ઠીક હે જાવેદ, તું બેઠ, લે આયા। आइए आइए। सलीम बेटा, आपके पांव पड़ती हूँ। सलीम मेरे बेटे फिरोज को बचा लीजिए, वो आपकी जेल में है। क्या? मेरी जेल में? हाँ, मैंने कल पेपर में पढ़ा, वो आफताब नहीं, मेरा बेटा फिरोज है। फिरोज?
वो आपका बेटा है? हाँ। फिरोज है वो? हाँ। तभी मुझे लगा कि मैंने इसे कहीं देखा है। शायद आप ही के साथ देखा होगा। देखो सलीम, मेरा बेटा ऐसा वैसा नहीं है, वो किसी के बहकावे में आ गया है, खुदा के वास्ते उसे बचा लो। देखो मुझे, आपका बेटा कोई मामूली चोर चक्कर नहीं है, एक बहुत बड़ा आतंकवादी है, टेररिस्ट है वो, मैं उसके लिए कुछ नहीं कर सकता। बेटा, खुदा के वास्ते सलीम को समझाओ। देखो मुझे, अगर आपको रुपये पैसे की जरूरत है तो मुझसे जो बनेगा मैं करूंगा, लेकिन मेहरबानी करके दोबारा अपने बेटे के लिए मेरे पास कभी मत आना, मेरी नौकरी का सवाल है। बेटा, बेटा, खाला बहुत हो गया, अब जाइए यहाँ से। बस मौसी, मैं तो क्या, दुनिया का कोई भी आदमी आपके बेटे के लिए कुछ नहीं कर सकता, और मेहरबानी करके आप भी किसी को बोलिएगा मत कि वो आपका बेटा है, वरना लोग आप पे थूकेंगे। अब जाइए यहाँ से। तारी भाभी ने दूर नहीं मासी थी। हाँ। बेचारी बहुत गरीब से, थोड़ी मदद की जरूरत थी। हाँ बोल, शू आता थी? तमारो स्वभाव ज गरीबों ने मदद करवानो छे। हवे हुई रजा लऊ, पण सगाईना दिवसे भाभी ने लईने जरूर आवजो। सर, हवे तमारे मने कायमी रिपोर्टर बनावो ज पड़शे। कोई नी भलामण लईने आव्यो छे के शू? ना, पत्रकारत्वमां कोई नी भलामण न चाले, एमां कलम ज चाले। આજે હું એવા ગરમા ગરમ સમાચાર લઈને આવ્યો છું કે આજ દિવસ સુધી એક પણ છાપામાં છપાયા નથી। જોઈ લો સર। આ તસવીર તો સબ જેલર સલીમ અંસારીની છે, પણ આ દોષી કોણ છે? એ સકીના ખાલા છે, સલીમભાઈના વાઇફ છે ને, એની દૂરની ખાલા થાય। પણ આમાં સમાચાર જેવું શું છે? આ સકીના પેલા ત્રણ ત્રાસવાદીઓમાંના એક ત્રાસવાદી આફતાબ ઉર્ફે ફિરોઝની માં છે। શું? યસ સર, આ સકીના સલીમભાઈ પાસે મદદ માંગવા આવી હતી। બોલો, છે ને હોટ ન્યૂઝ? આ સમાચાર આજ દિવસ સુધી એક પણ છાપાએ છાપ્યા નથી। હું અત્યારે જ ફોટોશોપમાં જઈને આની પ્રિન્ટ કઢાઈ આવું છું, અને પછી છાપી નાખો સ્ટોક પ્રેસમાં। તો એક કામ કર, તારું મેમરી કાર્ડ મને આપી દે, હું તસવીરો કઢાવી લઉં છું। યસ સર, પણ મારી પોસ્ટ તો પાકી ને સર? પાકો પાકો। હવે તું પત્રકાર સાચો, ખાડો ખોદીને પાણી નહીં, સમાચાર ખોદી કાઢતા તને આવડી ગયું છે। સરસ, બહુ સરસ। આ જુઓ સર, તો આ સકીના છે? જી સર। આફતાબ ઉર્ફે ફિરોઝની માં? સર, એ તો સારું થયું કે સત્ય સમાચારનો તંત્રી નઝીર મારો મિત્ર છે, એણે આ તસવીર છાપવાની બદલે મારા સુધી પહોંચાડી અને મારી વાતને મારીને આખી વાતને દબાવી દીધી। નહીતર સાહેબ, અત્યારે દરેક ન્યૂઝ ચેનલમાં બ્રેકિંગ ન્યૂઝ હોત કે ખુખાર ત્રાસવાદી આફતાબ સેન્ટ્રલ જેલના સબ જેલરનો સગો થાય છે। મિસ્ટર જાડેજા, તમે સમાચાર દબાવી દઈને સારું કામ કર્યું છે। સબ જેલર સલીમનું ત્રાસવાદી સંગઠન સાથે કોઈ કનેક્શન હોય એવું લાગે છે? ના સર, આમ તો એવું લાગતું નથી, એનો અત્યાર સુધીનો રેકોર્ડ તો ચોખ્ખો છે। જેલમાં મુસ્લિમ સબ જેલરો કેટલા છે? બે, સલીમ અંસારી અને અબ્દુલ રહેમાન, આ બંને પાસે એ આતંકવાદીઓના ખાસ બેરેકનો ચાર્જ છે। તાત્કાલિક એ બંને પાસેથી એ ચાર્જ લઈ લો, અન્ય બેરેકોની જવાબદારી એ લોકોને સોંપો। મિસ્ટર જાડેજા, જી સર, ગુજરાતના પોલીસ વડા તરીકે હું કોઈ પણ પ્રકારની ગફલતમાં રહેવા નથી માંગતો। તમારા બંનેની આંતરિક બદલીનો હુકમ છે, આજથી તમને બંનેને બેરેક નંબર 5 નો ચાર્જ સોંપવામાં આવે છે। સર, અમારી બદલી થવાનું કઈ કારણ? કારણ જણાવવા માટે હું બંધાયેલો નથી, these are orders। કદાચ કોઈ સુરક્ષા જોખમાઈ હોય, એવું વર્તન કર્યું હોય, કોઈ માહિતી લીક કરી હોય। નહીં સર, અમે એવું કઈ જ નથી કર્યું,
ખાતરીથી કહો છો? સર, તમને અમારા પર કોઈ શંકા છે? મિસ્ટર સલીમ, ખરેખર તમે કોઈને નથી મળ્યા? ના સર, હું કોઈને જ નથી મળ્યો. સત્ય સમાચારનો રિપોર્ટર તમારા ઘેર નહોતો આવ્યો? આવ્યો તો સર, એક વાર નહીં બે વાર મળવા આવ્યો. એ મારો સગો છે. હમણાં તો તમે એમ કહ્યું કે હું કોઈને મળ્યો જ નથી. હા પણ સર, નો આર્ગ્યુમેન્ટ્સ, કોઈ જ દલીલ નહીં જોઈએ. મને ફક્ત હા કે ના માં જવાબ આપો. ત્રાસવાદી આફતાબની માં સકીના તમને ઘરે મળવા આવેલી કે નહીં? પણ સર, એમાં મારો શું હક? મિસ્ટર સલીમ, મારે બચાવમાં કાંઈ જ નથી સાંભળવું. હું એવું નથી ઈચ્છતો કે આમાંની કોઈ પણ માહિતી મીડિયા સુધી પહોંચે. એટલે તમારે બંને એક ખાસ બેરેકથી દૂર રહેવાનું છે. ત્રાસવાદીઓ સાથે કોઈ પણ જાતની વાતચીત નહીં કરવાનો હુકમ એમાં સામેલ છે. સર, પણ મારી બદલી શું કામ કરવામાં આવી રહી છે? મને ઉપરથી હુકમ છે. સર, એવું તો નથી ને કે તમને અમારી પર શંકા છે? મને ઉપરથી જે હુકમ થયો છે એની મેં તમને જાણ કરી છે. સર, મને એવું લાગે છે કે આ ત્રાસવાદી મુસલમાન છે અને અમે બંને પણ મુસલમાન છીએ, એટલે અમારી બદલી થઈ રહી છે. નો 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 મિસ્ટર રહેમાન, એવું કઈ જ નથી. નહીં સર, એવું જ છે, એવું જ છે. તમે અમારા ઉપરી અધિકારી છો તો તમારે એમણે જણાવવું જોઈતું હતું કે અમે ત્રાસવાદી નહીં, ઓફિસર છીએ. વતનને, દેશને, દેશના બંધારણને, કાયદાને વફાદાર રહેવાના સોગંદ લીધા છે અમે. નો આર્ગ્યુમેન્ટ્સ, ઓર્ડર્સ આર ઓર્ડર્સ, યુ કેન ગો નાઉ. આ તો હદ થઈ ગઈ. સરકાર જેવું કઈ છે જ નહીં. કરી કોઈને ભોગવે કોઈ. મને તો કઈ સમજાતું જ નથી. પણ આમાં તારો તો કઈ વાંક જ નથી. વાંક છે, વાંક એ છે કે હું મુસલમાન છું. તો શું થઈ ગયું? આજ સુધી આ જેલમાં કેટલા મુસલમાન આવી ગયા? પણ આજે જે બન્યું છે આજ સુધી ક્યારેય નથી બન્યું. સલીમભાઈ, તમે સમજતા નથી. આજ પહેલા જે મુસલમાન કેદીઓ આવ્યા હતા એ ચોરી માટે, લૂંટ માટે, હત્યા માટે આવેલા. આ લોકો આતંકવાદી છે, એ પણ મુસલમાન. સો વોટ? તો શું સત્તાવાળો એમ માને છે કે આ લોકો મુસલમાન છે, આપણે મુસલમાન છે, તો આપણે આપણા ઘરેથી આ લોકોને માટે ચિકન બિરયાની લાવીશું, મટન બિરયાની લાવીશું, એ લોકોને ખોળામાં બેસાડીને જમાડીશું? નોનસેન્સ. અરે, આ તો આપણી વફાદારી પર શક છે, અપમાન છે આપણું. માત્ર આપણું ને આપણી કોમનું અપમાન છે. વિચાર આવે છે કે આવું અપમાન સહન કરતા તો બે ચાર મહિના માટે રજા પર ઉતરી જાઉં. તારે રજા પર ઉતરવું હોય તો ઉતરી જા, હું નહીં ઉતરું. હું ગૃહ ખાતાને મળીશ, લેખિત આપીશ, જરૂર પડે તો સીએમને મળીશ. સલીમભાઈ, કોઈ ફાયદો નહીં થાય. સલીમભાઈ, આવી પંચાયત કરવા કરતા તો તમે એ વાતની જાણ કરો કે આ વાત ઓફિસ સુધી કેવી રીતે પહોંચી. તપાસ કરો. યાદ આવી ગયું. બોલો સલીમભાઈ. શું બોલું? હા, આખરે તે તારી રિપોર્ટરગીરી દેખાડી દીધી ને? શું થયું સર? કઈ ભૂલ થઈ ગઈ? ટોણા કેમ મારો છો તમે? ટોણા નહીં મારું તો શું, તારી આરતી ઉતારું? હા, એક મુસલમાન થઈને બીજા મુસલમાનના પેટ પર ખંજર મારતા તને શરમ નહીં આવી? શકીલા મારી બીબીની ખાલા છે, એ વાતની મારા ઉપરી અધિકારીને જાણ કરવાની શું જરૂર હતી તારે? ભાઈ સાહેબ, તમારી કઈ ગેરસમજ થઈ છે. હું તો તમારા સાહેબને ક્યારેય મળ્યો નથી. જૂઠું નહીં બોલ. ખબર છે તને, એક મુસલમાન હોવાને કારણે અમારી બંનેની બદલી થઈ ગઈ, મારી અને રહેમાનભાઈની. અમારા બેરેક ચેન્જ થઈ ગયા. તે આખી મુસલમાન કોમનું નામ બદનામ કર્યું છે. એક વાત કાન ખોલીને સાંભળી લે, આજ પછી ક્યારે મારે ઘરે નહીં આવતો. બોલ જાવે, શું કામ પડ્યું હતું? સર, ગઈકાલે મેં મારા મેમરી કાર્ડમાંની તસવીર તમને છાપવા માટે આપેલી, એ સમાચાર કેમ છપાયા નહીં? જો જાવે, એડિટર હું છું, શું છાપવું શું ના છાપવું એ મારે નક્કી કરવાનું છે. મતલબ કે તમે જેલર સાહેબ સાથે સોદો કરી લીધો? મિસ્ટર જાવેદ, મોડું સંભાળીને બોલો. હું એક એડિટર છું. જેલર સાથે મેં માત્ર મારી દોસ્તી નિભાવી છે, એ મારા મિત્ર છે. પણ હું દોસ્તી નહીં નિભાવું, હું સોદો કરીશ. ગઈકાલે જ્યારે તમે મેમરી કાર્ડ માંગ્યું ને, ત્યારે મારે સમજી જવાની જરૂર હતી કે તમે આ સમાચાર દબાવી દેવા માંગો છો. ગઈકાલના સમાચાર કરતા પણ અત્યારે મારી પાસે ગરમા ગરમ સમાચાર આવ્યા છે.
પહેલા પાનાની હેડલાઈન બને એવા. શું સમાચાર છે? સાંભળો, એક મુસલમાન થઈને બીજા મુસલમાનના પેટ પર ખંજર મારતા, તને શરમ નહીં આવી? આ અવાજ સબ જેલર સલીમનો છે ને? સર, આ સમાચાર છાપીને મને કાયમી પત્રકાર બનાવો છો કે બીજા તંત્રી પાસે જઈને? આ ન્યૂઝ છપાશે, પહેલા પાને છપાશે. સેન્ટ્રલ જેલના બે સબ જેલરોને માત્ર મુસલમાન હોવાના કારણે હટાવાયા. તમને બંનેને મેં તાકીદ કરી હતી કે મો બંધ રાખજો, છતાં પણ મીડિયા પાસે ગયા. પણ સર, અમે કોઈને મર્યાદ નથી. તો શું આ છાપાવાળાને સપનું આવ્યું? મિસ્ટર સલીમ, મિસ્ટર રહેમાન, This is last warning. આ હું તમને છેલ્લી ચેતવણી આપું છું. સુરક્ષાના કારણોસર લેવાયેલા પગલાને કોમવાદનો રંગ આપવાની કોશિશ ન કરશો. અરે, મારે પણ ઉપર જવાબ આપવો પડે છે. હું નથી ઈચ્છતો કે મારે તમને અથવા મોકલવા પડે. Now you can go. ચલો, સોતા ક્યા ઉઠ, કોણ સે દેશ કા હૈ બોલ, બતાયેગા કી નહીં, બતાઓ જલ્દી. બોલા ના, સોને કા નહીં, જાગો. કહાં સે આયો, બતાઓ, બતાઓ કહાં સે આયો. બોલ બોલ, કોણ સે દેશ સે આયા તુ? બોલ, કોણ સે દેશ કા? બોલ 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 બોલ. ઇલેક્ટ્રિક શોક લગાવ સાલે કો, જલા ઇસ સાલે કુત્તે કો જલા. બોલ બોલ. બોલ, કોણ હે તુ? તેરી હટ્ટિયાં તોડ દુંગા મેં. બોલ. હવે હું આ માણસને એનું સ્થાન દેખાડી દઈશ. બહુ બોલે, બહુ બોલે ભાઈ. હવે આપણે શું કરશું ભાઈ? કરવાનું શું હોય? આપણે ઈચ્છીએ છીએ કઈ થવાનું છે? હું આજે જ પત્રકાર પરિષદ બોલાવી લઉં છું. મીડિયા વાળાને કહો કે આ વાતને બહુ ચગાવે કે આપણા વર્તમાનના મુખ્યમંત્રીનું વલણ કોમવાદી છે. આ જો, જો એનો જીવતો જાગતો પુરાવો છે કે નહીં ને દિલાવર. મીડિયા વાતને બરાબર ચગાવે એટલે ઈ કોમના માણસોને ભેગા કરી રેલી કાઢવાની જવાબદારી તારી. સમજી ગયો. અને આરકે, તું બધા પત્રકારોને ફોન કરી દે અને જરૂર પડે ને તો એ બંને જેલરોને મારી પાસે લઈ આવ. હવે એમણે શું કરવું એ હું એને સમજાવી દઈશ. શત્રુ માનવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. 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 શત્રુ માનવાનું બંધ કરો. મુસ્લિમ વિરોધી માણસ છે, એનો જીવતો જાગતો પુરાવો એટલે ઓલા બંને જેલર, શું નામ છે એનું? હા, અબ્દુલ રહેમાન ને સલીમ અંસારી. એ લોકોની બદલી કરવામાં આવી. બોલો શું કામ? કારણ કે મુસ્લિમ છે એટલે વર્તમાનના મુખ્યમંત્રીને દરેકે દરેક મુસ્લિમની અંદર આતંકવાદી દેખાય છે, અથવા તો એ આતંકવાદીને મદદ કરનારો માણસ દેખાય છે. આ જ કહી આપે છે ને કે મુખ્યમંત્રીનું માનસ એટલે મુસ્લિમ વિરોધી માનસ છે. બસ
બસ મિત્રો આથી વધારે હું કઈ કહેવા માંગતો નથી. જય હિન્દ. અસલામ અલીકુમ. વાલેકુમ અસલામ સલીમભાઈ. આઈએ આઈએ આઈએ. ઓ રહેમાનભાઈ, અરે આવો બેસો બેસો. અરે સારું થયું તમે આવ્યા. દિલાવર સાથે કઈ વાત થઈ તમારી? વાત થઈ, પણ કદાચ અંગત પ્રશ્નની ચર્ચા જાહેરમાં થઈ એ કદાચ ઉપરી અધિકારીઓને નહીં ગમે. અહીં તમારી ભૂલ થાય છે. આ તમારો અંગત પ્રશ્ન નથી, સાંપ્રદાયિકતાનો પ્રશ્ન છે. સાંપ્રદાયિક તત્વો લઘુમતી કોમ સાથે કેવો અન્યાય કરે છે એ વાતની જાણ સમગ્ર પ્રજાને થવી જોઈએ. નહીં, પ્રજાને ખબર છે કે અમારો પક્ષ વર્ષોથી લઘુમતી કોમના હિત અને હક માટે લડતો જ આવ્યો છે. એટલે તમારી કોમના લોકોનું જો અપમાન થાય એ માત્ર તમારું અપમાન નથી, સમગ્ર બંધારણનું અપમાન છે. સમજ્યા? પ્રશ્ન માત્ર તમારો નથી, તમારી સમગ્ર કોમનો છે. ન્યાય મેળવવા માટેનો પ્રશ્ન છે, સાંપ્રદાયિક કોમને ખુલ્લા પાડવા માટેનો ન્યાય. અમે તમારી સાથે જ છીએ. જરૂર પડે તો અમે શેરીમાં ઉતરશું, રેલીઓ કાઢશું. જરાય ચિંતા નહીં કરો, અમે તમારી સાથે જ છીએ. તમે બસ રજૂઆત કરો. અમે ગ્રહ ખાતામાં લેખિતમાં અરજી કરી છે. ગ્રહ ખાતાને નહીં, સીધા સીએમ ને મળો, એની પાસે લેખિત અરજી કરો. જવાબ માંગો એની પાસે. હું કહું છું એ જરા ધ્યાનથી સાંભળો. મુખ્યમંત્રીના કોમ વિરોધી માણસને ખુલ્લું પાડવાની આપણી પાસે આ સોનેરી તક છે. તમે બે ભણેલા ગણેલા છો, સરકારી નોકર છો, શુકામાં મૂંગે મોઢે અપમાન સહન કરો છો. મૂંગે મોઢે જો અપમાન સહન કરશો તો એ તમારું નહીં, તમારી સમગ્ર કોમની કાયરતા ગણાશે. શા માટે ચૂપ રહેવાનું? હા બરાબર છે. શા માટે ચૂપચાપ અપમાન સહન કરવાના? એ તમે આજે જ સીએમને મળો. આજે એણે તમારી બદલી કરી છે, કાલે તમને ઘરે બેસાડી દેશે. તો શું તમે આમ ચૂપ બેસી રહેશો? જાઓ મિત્રો, અમે તમારી સાથે જ છીએ. ઠીક છે, અમે આજે સીએમને મળી રહીશું. ગુડ લક. શુક્રિયા. હા, ખુદા હાફિઝ. શું લાગે છે તમને, સીએમ આ બંનેની વાતો સાંભળશે? સાંભળે કે ના સાંભળે આપણને શું ફરક પડે છે? આપણે તો ખભો જોઈતો તો બંદૂક ફોડવા માટે હાથા બની ગયા છે આ લોકો. એવી આગ લગાડીશ કે સીએમ ની ખુરશી હલી જશે. સલામ. આભાર સર, તમે અમને મળવાનો સમય આપ્યો. બોલો શું કામ હતું? આ લોકો ફરિયાદ કરવા આવ્યા છે. શેની ફરિયાદ? આ બંનેની બદલી થઈ ગઈ છે એટલા માટે. તો બદલી શું કામ થઈ? સર, આ બંનેને એ બેરેકથી દૂર રખાયા હતા કારણ કે ત્રણ માનો એક આતંકવાદી સલીમ અંસારીને ઓળખે છે. હવે શું કરશું? અબ્દુલ, હવે આખી દુનિયાને દેખાડી દેશું કે એક પાક અને સાચા મુસલમાને સંસેડવાનો શું પરિણામ આવે છે.
સલીમ ભાઈ, હવે શું કરશું? અબ્દુલ, હવે આખી દુનિયાને દેખાડી દઈશું કે એક પાક અને સાચા મુસલમાનને સંસેડવાનું શું પરિણામ આવે છે. ઠીક છે, કામ હો જાયગા. અસલામ વાલેકુમ સલીમ ભાઈ. વાલેકુમ સલામ. આ જાઉં? ઓ અમરસિંહભાઈ, આઈએ, બેઠીએ બેઠીએ. અરે રજિયા. હા અમરસિંહભાઈ, જરા દો કપ ચા લે આના. હા અભી લાઈ. હા અમરસિંહભાઈ, કેમ આવવાનું થયું? ભાઈ આવું તો પડે ને ભાઈ, તમે અમારા માણસોને પોલકો સરખો જવાબ ના આપો તો અમારે તો આવું જ પડે ને. તમે નાહકની તકલીફ લીધી. એમાં તકલીફ છે નહીં, બધાની સેવા કરવા તો બેઠા છીએ. વર્તમાનના મુખ્યમંત્રીનું માનસ કોમવાદી છે એ પ્રજા સમક્ષ જાહેર તો કરીએ ને. એ વાતની તમને સીએમને મળ્યા પછી ખાતરી તો થઈ જશે ને? શું વાત થઈ સીએમ સાથે એ જાણીને તમે શું કરશો? અમે અમારો પક્ષ તમારી સાથે થઈ ગયેલા અન્યાય સામે વાંધો ઉઠાવશું. સોરી સર, હવે અમે નક્કી કર્યું છે કે જે કંઈ પણ કરીશું અમે બંને સાથે કરીશું. તમારા કે તમારા વિરોધ પક્ષની અમારે કોઈ જરૂર નથી. બધાનો અનુભવ થઈ ગયો છે, દરેક જણા સ્વાર્થી છે, એ પછી વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ, દરેકને પ્રશ્ન પેદા કરવામાં રસ છે, પ્રશ્ન ઉકેલવામાં કોઈને રસ નથી. કોઈ મતલબ નથી એ પછી વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ, બધાને મતનો સ્વાર્થ છે. લો ચાય પીઓ. શુક્રિયા. સલીમભાઈ, તમે શું કહેવા માંગો છો એ કંઈ સમજાયું નહીં. અમરસિંહભાઈ, સીએમને મળ્યા પછી અમે નક્કી કર્યું છે કે હવે અમે કોઈનો હાથો નહીં બનીએ. એટલે ચૂપચાપ અન્યાય સહન કરી લેશો? ના, હવે અમે એ સાબિત કરી દઈશું કે એક સાચો મુસલમાન શું કરી શકે. શું કરશો તમે? ચિંતા નહીં કરો અમરસિંહભાઈ, જે પણ કરીશું એ ડંકાની ચોટ પર કરીશું અને એની જાણ તમને બધાને થઈ જશે. શું થયું? શું સાહેબ શું થાય? સમય સાથે ચાલતા ક્યારે શીખશો? જે માણસ સમય સાથે ચાલી ન શકે એને રાજકારણમાં આવવાનો કોઈ અધિકાર જ નથી. આ જો સલીમ, મદદ લેવાની ના પડે છે, એના માથા પર દેશભક્તિનું ભૂત સવાર થયું છે. હવે શું કરવું મારે આ ચૂંટણી પહેલા એ સમજાવો. બોલો. પેલો રહેમાન. રહેમાન? હા, હવે આ રહેમાનને પટાવો, કોઈ પણ રીતે પટાવો, પ્રેમથી, સામ દામ દંડ ભેદ જે રીતે અપનાવી પડે અપનાવો, પણ મારે રહેમાન જોઈએ છે. ના પાડશે તો હું તમને નહીં છોડું. મારે રહેમાન જોઈએ છે, મને સીએમ ની ખુરશી જોઈએ છે, નહીં તો હું તમારી ચિતા સળગાવી દઈશ. સમજા? જાઓ રહેમાન પાસે જાઓ. સાબિરનો ફોન આવ્યો હતો. સરસ ભણે છે અને બહુ જ ખુશ છે, પણ એને પૈસાની જરૂર છે અને કહેતો તો. અરે સાંભળો છો? હા હા હા, સરસ સરસ. શું સરસ? ધ્યાન ક્યાં છે તમારું? ધ્યાન અહીંયા જ છે. ધ્યાન. સલામ વાલેકુમ રહેમાનભાઈ. સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. તમે અહીંયા કઈ ખાસ કામ છે? રહેમાન ભાઈ, હું તમને એ કહેવા આવ્યો છું કે તક સામે ચાલીને આવી છે, ઝડપી લ્યો. તમે કહેવા શું માંગો છો? એ જ કે અમારો પક્ષ
અને અમારા નેતા તમારી સાથે જ છે. તમને બધું જ મળી જશે રહેમાનભાઈ, બધું જ. બધું જ એટલે? મહેમાન માટે ચા. બોલો. તમારા માટે ખાસ નજરાણું લાવ્યો છું. આ જુવાની જોઈ છે ને જન્નતની હૂર. જરૂર પડે તો તમારી બધી જ સેવા કરશે, અને સાથે સાથે તમે માગો એટલા રૂપિયા પણ તમને મળશે. તમારે માત્ર હુકમ જ કરવાનો છે. સારું, જરા બહાર આવો ને. આવો. તમે જાઓ. શુક્રિયા, તમારો નજરાનું સાચે બહુ ગમ્યું. હવે મારા તરફથી એક નજરાનું. અરે તમારા ખાતે તો તારા કહેવાય. એ લોકો તો પેટ માટે દલાલી કરે છે, મજબૂરીમાં કરે છે. તમે તો સત્તા અને પૈસા માટે છે ને તમારી મા બહેનને પણ ઊભી કરી નાખો એમાં ના છો. કેવા તા સમાજ સેવક છો તમે લોકો. કરવાનું જાણો છો, કરવાનું નહીં. બીજી વાર અહીંયા આવતા નહીં. માત્ર મુસલમાન નહીં, એક જેલર પણ છું. એવી જગ્યાએ બંદૂક ફોડીશ ને સલબ. જાઓ ત્યાંથી, ભાગો. એનું ખાસ ધ્યાન રાખો. હા, વાત સાચી છે તમારી. કોને માટે લઈ જઈશ? પેલા ત્રણ કેદીઓ માટે. એ ત્રણે કેદીઓની ફરિયાદ છે કે એ લોકોને જેલના નિયમ પ્રમાણે જમવાનું નથી મળતું, મરી મસાલા હોતા જ નથી. નહીં નહીં સર, જેલના સત્તાવાળાઓ જે પ્રમાણે માપ નક્કી કરે છે એ પ્રમાણે જ બધી વસ્તુ વપરાય છે. સાહેબ, તમે જાતે જ ખાતરી કરી લો. ઠીક છે, લઈ જા, રિપોર્ટ હું તૈયાર કરી દઈશ. ઠીક છે સર. ગો. કામ થઈ ગયું અને કોઈને ખબર પણ નહીં પડે. અરે યે તો ચિઠ્ઠી હૈ. હમ લોગ સચ્ચે મુસલમાન હૈ, મઝહબ ઔર કૌમ કે લિયે કુછ ભી કરને વાલે. હમ આપકે સાથ હૈ और परवरदिगार ने चाहा तो आप लोग जल्द ही आजाद हो जाएंगे. पढ़ने के बाद ये चिट्ठी खत्म कर देना. जेलर सलीम और रहमान. रहमान? ये सब उन लोगों की चाल है, हमारा मुंह खुलवाने की चाल. मतलब? मतलब यही कि इतने टॉर्चरिंग के बाद भी हमने उन कुत्तों के सामने मुंह नहीं खोला, इसलिए वो लोग हमारा साथ देने का नाटक कर रहे हैं ताकि हम लोग उनके झांसे में आ जाए और अपना मुंह खोल दे. जुसब भाई, अगर ये चाल भी है तो हमारा क्या बिगड़ता है? कहना क्या चाहते हो? यही कि अगर वो लोग चाल चल रहे हैं तो चलने दो, हम भी कहां कम हैं, हम भी अपनी चाल चलेंगे बाद में. मतलब? मतलब ये कि इन लोगों की चाल के साथ हमें बाहर जाने का मौका तो मिलता है. आपकी बात सही है, यहां बैठ के सड़ सड़ कर मरने से तो अच्छा है हम उन लोगों की चाल में शामिल हो जाएं, क्योंकि जान है तो जहान है. और जहान है तो जिहाद है. हाँ. ऊपर से ऑर्डर आयो छे, आ त्रणे आतंकवादियों ने मुंबई ना जेल में खसेड़वाना छे. कोने खबर न पड़वी जोईए. आज मोड़ी रात्रे महाराष्ट्र पुलिस ना अधिकारी आवशे, बेहद गुप्त रीते आ कार्यवाही करवानी छे. समझी गया तमे? यस सर. yes,
أشهد أن محمد رسول જૈસા તુમારે સાહેબ ને બોલા વૈસા હી કરના નહીં તો ઇસકા ભેજા ઉડા દુંગા સલીમ તું આપ ખોટું કરી રહ્યો છે ચપ બે બુઢ્ઢે જો રહેમાન આપ બરાબર નથી ફરતા નહીં ત્યાં જ ઉભા રહેજો આગળ નહીં આવતા ત્રણેય ત્રાસવાદીઓને બહાર કાઢો બીજા કોઈ બહાર નીકળે તો જેલનું ભેજું લઈ લઈશ કોઈ બહાર નીકળતા નહીં નો ફાયરિંગ ફક્ત આતંકવાદીઓને સોંપી દો કોઈએ પણ પીછો કરવાની કોશિશ કરીએ તો જેલને મારી નાખીશ કોઈ બહાર આવતા નહીં નો ફાયરિંગ ચલો ચલો હમણાં જ મળેલા સમાચાર મુજબ સેન્ટ્રલ જેલમાં રખાયેલા ત્રણેય ઉગ્રવાદીઓને લઈને એ જ જેલના બે ડેપ્યુટી જેલર સલીમ અંસારી અને અબ્દુલ રહેમાન ફરાર થઈ ગયા છે સાથે જેલર પ્રદીપસિંહ જાડેજાને પણ બંધક બનાવીને લઈ જવામાં આવ્યા છે સેન્ટ્રલ જેલના બે જેલરો ત્રણ આતંકવાદીઓ લઈને ફરાર સાથ મેં બંધક કે તોર પે એક જેલર કો ભી લે ગયે પૂરે રાજ્ય મેં રેડ એલર્ટ રાજ્યના પોલીસ વાળાઓએ તાત્કાલિક તાકીદની બેઠક બોલાવી છે કલ તક ન્યૂઝથી કુંજ દોશી તું અંદર જા જી સાહેબ તું ઉપર જા અને તું અહીંયા તપાસ કર જી સાહેબ આપ લોક તારો પતિ ક્યાં છે મને નથી ખબર તું ખોટું બોલે છે તારો પતિ અને એનો મિત્ર રહેમાન ત્રણેય આતંકવાદીઓને લઈને ફરાર થઈ ગયા છે એટલે જે કંઈ પણ જાણતી હોય ફટાફટ બોલી નાખ એક શબ્દ પણ ના છુપાવતી મને એક પણ વાતની જાણ નથી હા સર ઓકે સર હા સર ઓકે સર साले तूने हमें बहुत परेशान किया है आज तो तेरे को उड़ाई देते हैं चल बाहर निकल चल सलीम भाई क्या कर रहे हो इसको इधर ही खत्म कर देते हैं
अरे सलीम भाई क्या कर रहे हो आप? अरे इसको खत्म कर देते हैं। अरे ऐसा मत करो। देख, अगर ये जिंदा रहा ना तो आगे जाके अपने लिए बहुत बड़ा खतरा बन सकता है। हा? इसको इधर ही मार के फेंक देते हैं। अगर इसे मार डालेंगे तो तकलीफ हमारे घर वालों को होगी। तो फिर क्या करें इसका? इसको यहाँ बेहोश करके फेंक देते हैं। जो भी करना है जल्दी कर। पकड़ इसको, पकड़ इसको। ले जा इसको, झाड़ियों में फेंक दे साले। चलो जल्दी चलो। साहब, हम सच बोल रहे हैं, हमें कुछ नहीं मालूम। क्यों नहीं मालूम? वो तुम्हारा हस्बैंड है, वो किससे मिलता था? साहब, हमें कुछ नहीं मालूम। प्लीज सर, हमें कसूर नहीं जानता। तो तमने जानकारी कोने आपी? टीवी न्यूज में जोयू सर। राठौड़, ऑर्डर सर। आ बन्ने नो संपर्क के लोगों जरूर साथ छे। हाल पूर्ति आ लोगों नी कस्टडी करी लो। 24 कलाक आ लोगों पर नजर रखो। आ चूहा ज्यां पण छे ते आ लोगों नो संपर्क जरूर साथ छे। ओके सर। सर, जेलर प्रदीप सिंह जडेजा एक जाड़ी माथी बेभान अवस्था में मळी आव्या छे अने एमने हॉस्पिटल में राखवामां आव्या छे। ओके, एक वस्तुनु ध्यान राखजो, हाल आवात मीडिया थी छुपावी राखजो। यस सर। रेड अलर्ट, सतर्कता अने दौड़धाम। छता ए त्रासवादी अने ते बन्ने जेलर कई दिशा में गया छे, कया वाहन में गया छे, क्या छुपाया छे, તેમનો ઈરાદો શું છે? આજે અમારા સંવાદદાતા પ્રવીણ પટેલ મુખ્યમંત્રીના બંગલે જઈને અમને આ વિશે પૂછતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સર, એ ત્રણ આતંકવાદીઓને ભગાડી જનાર મુસ્લિમ જેલર વિશે આપનું શું કહેવું છે? માત્ર એટલું જ કહું છું કે દેશદ્રોહીઓની કોઈ જાત નથી હોતી, કોઈ ધર્મ નથી હોતો। આ હિનકૃત્ય કરનારા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને કડક સજા થશે જ, એટલું જ હું કહું છું। મને ગુજરાતની પોલીસ અને ગુજરાતની જનતા પર પૂરો ભરોસો છે કે આ ત્રાસવાદીઓને પકડવામાં મને એમની પૂરી સહાયતા મળશે। બહુ બોલતો તો, બહુ બોલતો તો, આજે દિલાવર આપણી પાસે સોનેરી તક છે, આ મુદ્દો પકડી લ્યો। દરેકે દરેક જિલ્લામાં, દરેકે દરેક તાલુકાના આપણા જેટલા કાર્યકર્તાઓ છે એને કહી દો કે લોકોને સમજાવે કે આપણા મુખ્યમંત્રીનું માનસ એક કોમવાદી છે। ઈ વાત હવે સાબિત કરો, એટલે મીડિયા ગજાવો, સભાઓ ભરો, અરે જોઈ તો શેરીમાં ઉતરી પડો। વર્તમાન સરકાર મુર્દાબાદ, વર્તમાન સરકાર મુર્દાબાદ, વર્તમાન સરકાર મુર્દાબાદ। શાન શાન, આપણી સરકાર ઊંઘતી ઝડપાઈ ગઈ, ઘોર નિષ્ફળતા। આપણી સરકાર ઊંઘતી રહી, ઊંઘમાં ઝડપાઈ ગઈ। ત્રણ ત્રાસવાદીઓ નાસી છૂટ્યા, સલામતી કે સુરક્ષા જેવું હવે કઈ રહ્યું જ નથી। આનો જવાબ આપણે મુખ્યમંત્રી પાસેથી માંગીશું, અમે એના રાજીનામાની પણ માંગણી કરશું। કોઈ પણ મુખ્યમંત્રી એની જવાબદારીમાંથી નથી છટકી શકતો, સમજ્યા? નેતાજી જિંદાબાદ, નેતાજી જિંદાબાદ, નેતાજી જિંદાબાદ। અસલામ અલૈકુમ। વાલેકુમ સલામ। क्या खबर है रमजान भाई? बहुत बुरी खबर है सलीम भाई, चप्पे चप्पे पर पुलिस तैनात है। हर बड़े शहर में आप लोगों को ढूंढा जा रहा है, रेलवे स्टेशन, बस स्टेशन, कोई जगह नहीं छोड़ी है। बाहर पाँव रखना तो मुश्किल ही नहीं, नामुमकिन है। और आप दोनों के लिए बुरी खबर ये है कि आप दोनों के घरों में पुलिस बैठा दी गई है। ये तो होना ही था, घर वालों की अब फिक्र नहीं हमें, पर सवाल ये है कि यहाँ से बाहर कैसे निकलेंगे? बाहर बहुत खतरा है, मामला ठंडा होने में अभी वक्त लग सकता है, उसके बाद भी रात को निकलना होगा। दिन में निकले तो यकीनन पकड़े जाओगे। वो सब देख लेंगे। अलता भाई, अभी बहुत भूख लगी, कुछ खाने का हो जाए? जी जी, आप लोग खाना लगाइए। हाँ, हाँ।
खाना खाते हैं। रमजान भाई आइए, बिस्मिल्लाह करते हैं। नहीं, आप लोग बिस्मिल्लाह कीजिए, खाना खाइए। अरे भाई, आप लोग हमारे मेहमान हैं, शुरू तो कीजिए आप। मैं खाना नहीं खाऊंगा। क्यों, खाना नहीं खाएगा? जेल की रोटियां याद आ रही है? नहीं। तो मुझे आप लोगों पर भरोसा नहीं है। मैं जिहादी हूं और हमें सिखाया गया है कि किसी पे भी भरोसा मत करो। तुम क्या सोचते हो कि खाने में जहर है? हो भी सकता है। देखा सलीम भाई, जिनके लिए हमने अपनी नौकरी दांव पे लगा दी, अपनी और अपने बीवी बच्चों की जिंदगी तबाह कर दी, इनको भी हम पर भरोसा नहीं है। जो साहब ये भी नहीं सोचता कि हम मुसलमान हैं। हाँ, आप लोग मुसलमान तो हो, लेकिन हिंदुस्तानी। अगर आपको लगता है खाने में जहर है तो लो, पहले मैं खाती हूँ। ठीक है, अभी यकीन आ गया? लेकिन आप लोग हमें मदद क्यों करना चाहते हो? क्योंकि तुम मुसलमान हो, और ये अल्ताफ भाई, रमजान भाई, वो भी मुसलमान है, सताए हुए मुसलमान। और जी साहब, ऐसे और कई मुसलमान सताए हुए हैं इसी हिंदुस्तान में। मुझे देखिए, इनको देखो, हमारे सीने में बरसों से आग लगी हुई है। जानता है क्यों? क्योंकि हम भी सच्चे मुसलमान हैं। हम हिंदुस्तान में होते हुए भी हिंदुस्तानी नहीं है। इस दुनिया में, हिंदुस्तान में कहीं भी आतंक होता है, कोई भी हादसा होता है, कोई भी बम ब्लास्ट होता है, नाम हमारी कौम का ही बदनाम होता है। क्या हम सारे उग्रवादी हैं? हम सारे कौमवादी हैं? हम सारे आतंकवादी हैं? नहीं, फिर भी इल्जाम हमारी कौम पे लगता है। और यहाँ हिंदुस्तान में, हिंदुस्तान के पक्ष वाले सिर्फ हमारी कौम का इस्तेमाल करते हैं, वही लोग दंगा फसाद करते हैं और इल्जाम हमारी कौम पे लगाते हैं। बस अब हम भी यह सब बर्दाश्त नहीं करेंगे। ऐसे बहुत से गांव है जो हम अपने सीने में लेकर घूम रहे हैं, आग अंदर दफन किए हुए हैं, इसलिए हम तुम्हारा साथ देना चाहते हैं। मैं और सलीम भाई बरसों से यही सोच रहे थे कि हमें एक मौका मिले, कुछ कर दिखाने का मौका, ताकि सारी दुनिया के मुसलमान को पता चले कि एक सच्चे मुसलमान का क्या ईमान होता है। जब तुम तीनों जेल में लाए गए, हमारा तबादला किया गया। क्यों, क्यों किया हमारा तबादला? क्योंकि हम भी तुम्हारी कौम के हैं। आप लोग किस ज्यादा तंजीम से ताल्लुकात रखते हैं? जो साहब, मेरे भाई, हम किसी भी संगठन से नहीं है, किसी भी ग्रुप से नहीं है, हम सिर्फ और सिर्फ मुसलमान हैं, बस। अब यकीन हो गया, अब हम खाना खा लेते हैं। सलीम भाई, पहले हथकड़ी हटे तो। अरे अभी कटवा देते हैं, ऐसी क्या बात है। अमीना जी? जाओ छनी हथौड़ी ले आओ। लाओ, ये लीजिए। हो गया। क्या सोच रहे हो सलीम भाई? यही कि हमने जो करना था वो तो हमने कर दिया, पर अब क्या करें? मतलब? मतलब मैंने अभी कुछ सोचा नहीं है। क्या सलीम भाई, क्या बकवास कर रहे हैं आप? कुछ सोचा ही नहीं? अरे इतना बड़ा डिसीजन ले लिया, वो भी बिना प्लानिंग के? अरे उस वक्त मुझे जो सही लगा वही मैंने किया। क्या सही किया? अरे बेवकूफी की आपने। इतना अकलमंद इंसान इतनी बड़ी गलती कर सकता है? सोचना चाहिए था ना आपको। रेमान, मुंह संभाल के बात करो। रेमान, तुम समझते नहीं, उस वक्त उस ऑफिसर को मुझे मुंह तोड़ जवाब देना था। हमारी बरसों की वफादारी का ये सिला दिया, और तुम तो अच्छी तरह से जानते हो हमें अपनी बेगुनाही साबित करने के लिए किस किस को नहीं मिलना पड़ा। हमारे ही डिपार्टमेंट के हर बड़े ऑफिसर को हम लोग जाकर मिले, यहाँ तक कि चीफ मिनिस्टर साहब को मिले, लेकिन हुआ क्या? लेकिन आपके गुस्से की वजह से हम सबकी जिंदगी खत्म हो जाएगी। अरे आपका साथ दिया और आपने, अरे साथ दिया तो कोई एहसान किया? और अगर तुम जाना चाहते हो तो जा सकते हो। क्या कह रहे हैं? जाओ यहाँ से। जाओ, इतना आसान है? अब सिर्फ एक ही रास्ता है। क्या? जहाँ ये लोग, वहां हम। मतलब? मतलब कि हमने आतंकवादियों की नहीं, जिहादी की मदद की है।
अब हम भी जिहादी बन जाएंगे। ये लोग हमें अपने साथ ले जाएंगे, अपने आकाओं से मिलवाएंगे। नहीं नहीं, चाहे कुछ भी हो जाए, हम अपने साथ आपको नहीं ले जा सकते। क्यों भाई, हमने कहा ना कि हम भी जिहादी बनना चाहते हैं, फिर क्या तकलीफ है आपको? क्योंकि जिहादी बनने के सिवाय हमारे पास और कोई रास्ता नहीं है। क्योंकि जिहादी अपने बाप पर भी यकीन नहीं करता है, और यही बात हमें सिखाई गई है। ठीक है, तो मत करना यकीन, लेकिन एक बात याद रखना, तुम लोग अभी जेल से फरार हुए हो, हिंदुस्तान से नहीं। हिंदुस्तान से फरार होने के लिए तुम्हें बॉर्डर क्रॉस करनी पड़ेगी। और क्या लगता है आप लोगों को, हमारी मदद के बगैर कर लोगे बॉर्डर क्रॉस? बाहर पैर रख के देखो, इस बार पुलिस तुम्हें जिंदा नहीं पकड़ेगी। जुसा भाई, ये बात तो ठीक कह रहे हैं। क्या खाक ठीक कह रहे हैं? ट्रेनिंग के वक्त हमने जो कसम ली थी वो भूल गए क्या? हमें इन पर यकीन नहीं है। ठीक है, एक काम करते हैं, 3-4 दिन हम लोग साथ में ही है, तब तक अगर हम पे यकीन आ जाए तो ठीक है, वरना। वरना क्या, पुलिस बुलाओगे? नहीं, हमें कुत्तों की मौत मानना नहीं है। 3-4 दिन के बाद तुम लोग अपनी तरफ से बॉर्डर क्रॉस कर लेना। और आप लोग कहां जाएंगे? अब वापस घर तो नहीं जा सकते, हिंदुस्तान की नजर में हम भी अब आतंकवादी बन गए हैं। रहमान, अब तो हम मरेंगे या मारेंगे, शहीद हो जाएंगे, लेकिन अपने आप को पुलिस के हवाले कभी नहीं करेंगे, क्योंकि वो लोग अभी हमें चैन से छीने नहीं देंगे। और हाँ, तुम लोग ये मत समझना कि हम तुम पे कोई एहसान कर रहे हैं, हम जो भी कर रहे हैं अपने मजहब के लिए कर रहे हैं। मुझे कुरान शरीफ चाहिए। ये लो। आप लोग सच्चे मुसलमान हो ना, तो इस पे हाथ रख के कसम खाइए, तब मैं आप पर यकीन करूंगा। क्योंकि दुनिया का कोई भी मुसलमान कुरान शरीफ की झूठी कसम नहीं खाता, और यह बात भी हमें सिखाई गई है। हम कुरान शरीफ पर हाथ रखकर कसम खाते हैं कि हम हमारी कौम के दुश्मनों को और सारी दुनिया में हमारी कौम को बदनाम करने वालों को मिट्टी में मिला देंगे, उसके लिए चाहे हमारी जान ही क्यों न चली जाए। या अल्लाह, अब हमें यकीन आ गया है, अब हम खाना खा लेते हैं। आइए खाना खाते हैं। बिस्मिल्लाह कीजिए। रहमान, यहां से जब हम लोग बाहर जाएंगे तो ऐसे तो जाएंगे नहीं, हुलिया तो बदलना पड़ेगा ना। सिर्फ हुलिया नहीं, हमें आई कार्ड वगैरह भी चाहिए। ये दोनों काम मैं करवा दूंगा, मेरे पहचान के कुछ लोग हैं। पक्का हो जाएगा ना? हो जाएगा। हाँ, फिर ठीक है। कमिश्नर, परिस्थिति समझो, तुम्हारी पासे ट्रेन्ड माणसो छे, पूरा राज्यनी फोर्स छे, आ मात्र सरकारनी ज नहीं तमारी पण जवाबदारी छे। पण सर आपणे, नो आर्ग्युमेंट, निष्फळता छे समग्र तंत्रनी निष्फळता छे। मारे मारी 6 करोड़ प्रजा ने जवाब देवानो छे। आजे विरोध पक्ष जवाब मांगे छे, काले प्रजा मांगशे। हुं आ पत्रकार मित्रों नी हाजरी मां तमने कहूं छुं, तात्कालिक पगला लो, दरेक रस्ता पर वॉच गोठवो, नाकाबंदी करो, एक एक वाहन नी जड़ती करो। मने ए 5 त्रासवादीओ जोईए छे, जीवता के मरेला शूट एट साइट। दिस इज माय ऑर्डर। सर, एक सवाल साहब। ये मोबाइल अपने पास रखना, और जो मैंने आई कार्ड दिया है ना, वो संभाल के रखना,
तुम लोग पंजाबी हो, पंजाबी टूरिस्ट, और अमीना हाँ? तुम सलीम भाई की बीवी बनोगी सुरजीत कौर, और सायरा तुम रहमान भाई की बीवी बनोगी दलजीत कौर, ठीक है? वाकई रमजान भाई, फक्र है तुम पर, एक सच्चा मुसलमान ही इतनी बड़ी कुर्बानी दे सकता है। शुक्रिया। आप दोनों साथ रहेंगे तो किसी को शक नहीं होगा, मैं और रमजान भाई ट्रैवल एजेंसी के ड्राइवर बनेंगे। और सुनो, जब भी किसी से बात करो तो पंजाबी लहजे में हिंदी बोलना। अच्छा रमजान भाई, ये बताओ निकलना कब है? रात में ही निकलना होगा, क्योंकि दिन में जाना खतरनाक है, अभी निकलेंगे। ठीक है। ढाबा पर क्या थी आओ छो? अहमदाबाद थी। पेपर छे बद्दा? हाँ हाँ। ओके, थैंक यू साहेब। अरे रमजान भाई देखो जरा क्या हो रहा है। आगे पुलिस है, मैं देख के आता हूँ। लगता है बड़ा चेकिंग है, कुछ करो रमजान। कहीं इस नकली दाढ़ी में पकड़े तो नहीं जाएंगे ना? मुझे तो इस नकली दाढ़ी से बहुत डर लगता है। इमनी गाड़ी बराबर तपासो, धोई लो बधू बराबर। एकदम सर। ओके। अरे गाड़ी वाली ले, वाली ले, आपड़े यहीं भागू पड़ से, जल्दी कर। अरे साहेब वो लोग भाग रहे हैं। ए, पहली गाड़ी ने फॉलो करो, जल्दी जल्दी। साहेब वो सफेद गाड़ी गई ना, उसमें आतंकवादी जैसे लोग थे, देखो उसे, इन्हें पकड़ो तुम्हें। अच्छा तुम्हें जाओ यहाँ से, चलो जाओ, ए जवा दो हमने, चलो जाओ, तुम्हें पहली बाजू जाओ, बता अभी जाओ यहाँ। ब्लॉक करो उसे, जल्दी करो। दबा गाड़ी, बाहर निकलो। हाँ। लाइन में उभारो। कौन छो तमे અને ક્યાંથી આવ્યા છો? જી સર, અમે અમદાવાદના છીએ અને બધા ભાઈબંધો જ છીએ સાહેબ, અમે દરજદારો નથી પીતા। જવા દો ને સર, અમે સારા ઘરના છોકરા છીએ, ગુનેગાર નથી। આઈ કાર્ડ બતાવો। હાલે એ તારું બતાવો। હાલે કોન્સ્ટેબલ, આ પાંચે પીધેલા છે, એમને પોલીસ સ્ટેશન લઈ ચાલો। ચલ દારૂ પીવું છે, જવા દો ને સાહેબ, જવા દો ને સાહેબ, અમને છોડી દો, અમે બીજું ચાલે નહીં। ચાલ, અરે સાહેબ ચાલ, બેસી જા છાનો ગાડીમાં। અરે અમને છોડી દો, ચાલો ચોકીએ લઈ લો। દરબાર એને કહો ગાડી આપણી પાછળ પાછળ લાવે। अरे हम लोगों को पकड़ा क्यों नहीं? अरे यार कैसे पकड़ेंगे, वो जो चार पांच लड़के गाड़ी में गए ना दारू पी के, वो सब अपने ही लड़के थे। मतलब? मतलब ये कि उनको कहा गया था कि हमारी गाड़ी के आगे ही रहना, अगर पुलिस चेकिंग करने के लिए आए तो दारू पीने का नाटक करना, ड्रामा करना, और उनको गुमराह करने के लिए वो यहाँ से भाग गए, ताकि सारी पुलिस उनके पीछे जाए और हम आसानी से निकल जाए। समझ में आया? समझे बरकरार, चलो बैठे रहो चुपचाप।
ओ पाजी क्या हाल है जी? बस सब ठीक है, बोलो क्या काम है? रूम चाहिए, दो एसी एक नॉन एसी ड्राइवर के लिए। सबके आई कार्ड चाहिए। सबके क्यों? अरे भाई अक्की फैमिली है। ऊपर से ऑर्डर है, बहुत कड़क चेकिंग है। अजी कोई बात नहीं, अब मांग रहे तो दे दो भाई। और भाई सबका कार्ड दे दो भाई, और तुम लोग की कार्ड दे दो। ये लीजिए, ये लो, ये लो भाई, रख लो कार्ड। और थोबड़ा भी देखना है तो देख लो। सबके नाम नंबर पता लिखना, मोबाइल नंबर भी लिखना। अरे भाई बोल है तो लिख दो भाई, लिख दो। ये लो पाई। हैदर जी साहब, साहब को कमरा दिखाओ। चलो साहब। चलो भाई चलो, चलो सब रूम में चलो। सामने चक्को। चलो चलो चलो। ओए पराजी। ત્રણે ત્રાસવાદીઓ સાથે ફરાર થયેલા બંને જેલરોનું પગેરું શોધવામાં નિષ્ફળ રહેલી પોલીસ પાસે મીડિયાને જણાવવા માટે કશું જ નથી. આ દિશામાં આગળ વધતા આજે ત્રાસવાદી આફતાબની માતા સકીનાની ધરપકડ કરી છે. મારા બેટા કહાં હે? ક્યા કામ હે? ક્યા વો આતંકવાદી હે? નહીં નહીં, યે બાત ગલત હે. ચલો પોલીસ સ્ટેશન, તુમ્હારે સાથ બાતચીત કરની હે. યે મેરી અમ્મી હે. सलीम भाई, मैं घर पर फोन करूं? नहीं, ऐसी गलती कभी मत करना। मुझे पूरा यकीन है कि इस वक्त हमारे घर में भी पुलिस हो सकती है। मम्मी पापा क्या रहे आवसे? हमना आवसे हम? मम्मी पापा पुलिस में छे, तो तुमने पुलिस पकड़वा के मावी छे? बेटा, फोन उठाओ और बात करो। फोन स्पीकर पर रखो। हेलो। हेलो, कौन? पहचाना नहीं? राबिया बोल रही हो? राबिया, कैसी हो? ठीक हूँ। सलीम भाई का कुछ पता चला? नहीं नहीं, या अल्लाह, अब तक उनका कोई पता नहीं चला। कोई भी जरूरत हो तो बेझिझक मुझे फोन कर लेना, ठीक है? हाँ। रसिया, अपना ख्याल रखना। ठीक है। अच्छा, अब मैं फोन रखती हूँ। हाँ। ये राबिया कौन है? मेरे मामू की लड़की है। कहाँ रहती है? खेरालू में। लेकिन आप लोग यहाँ कब तक रहोगे? जब तक तुम्हारा पति पकड़ा ना जाए तब तक। लेकिन हमारा क्या कसूर है? हमें क्यों परेशान कर रहे हो? ऊपर से ऑर्डर है। मम्मी, मारे स्कूल नु मोड़ू थाय छे, जल्दी चल ले। हाँ। बस निकली जोशे। हाँ बेटा, मेरे बच्चे को स्कूल जाना है, उसे तो जाने दो। नहीं, तुम और तुम्हारे बच्चे अकेले कहीं नहीं जाएंगे, हमारे आदमी साथ में जाएंगे। लेकिन क्यों? ये सवाल जब तुम्हारा पति पकड़ा जाए उससे पूछ लेना। सायरा, हमें कब तक इनके साथ रहना पड़ेगा? तब तक जब तक ये लोग बॉर्डर क्रॉस ना कर ले तब तक। क्या सोच रहे हो जुसा भाई? सलीम भाई, हमें बॉर्डर क्रॉस करने में कितना वक्त लगेगा, और हम बॉर्डर कहां से क्रॉस करेंगे? अभी हम पूरी तरह से वहां तक पहुंचे नहीं, वहां पहुंचने के बाद सोचते हैं। तो आप लोगों का कोई कांटेक्ट है? कांटेक्ट तो है, मगर बॉर्डर क्रॉस करना इतना आसान नहीं है। आप लोगों ने अपने आकाओं से बात की? नहीं, अभी नहीं। तो बात कर लो, शायद वो लोग हमारी मदद करें। मैं बात कर लूंगा उनसे। आपको क्या हुआ है जनाब? हम कुछ नहीं। लगता है डर गए हैं। नहीं नहीं, मैं इसलिए डरा हूं क्योंकि मेरी अम्मी को पुलिस वालों ने पकड़ लिया है। दरवाजा खोलो। कौन? पुलिस। दरवाजा खोलो। क्या करें? कहां से आए हो? ओ जी मैडम, हम तो पंजाब से आए हैं कच्छ देखने। सुना है कच्छ बड़ी सोनी जगह है, देखने लायक बहुत कुछ है।
ओए अमिताभ बचपन भी बोलता है कि आपने कुछ नहीं देखा तो कुछ नहीं देखा। ठीक है ठीक है, आई कार्ड दिखाओ। अजय साहब, आई कार्ड तो काउंटर पे रखा है, आप बोले तो लेके आए। नहीं नहीं, हम देख लेंगे। ये भी तुम्हारे साथ है? हाँ, ये मेरी वाइफ है और ये मेरे दोस्त कुलदीप की वाइफ है। कहते हैं ना, वाइफ है तो लाइफ है, वरना सब नाइफ है। और कौन कौन है आपके घर में? ओ जी सब है, घर में हमारे पिताजी है, माताजी है, भाई भी है छोटा, उसकी भी बीवी है, बच्चे अभी तक हुए नहीं। चलो चलो घर पे फोन लगाओ। जी सुना नहीं, घर पे फोन लगाओ। अब ये मत बोलना कि घर पे फोन नहीं है। हाँ साहब सब है, लगाओ। ओ क्या है कि मुझे घर का नंबर याद नहीं रहता और मेरी याददाश्त बड़ी कमजोर है। एक थप्पड़ पड़ेगा ने तो सब याद आ जाएगा। नहीं मुझे याद है साहब। ओ मुझे भी याद आ गया। वो क्या है कि पुलिस वाले के साथ मेरा पहली बार पंगा हुआ है, दिमाग जरा घूम गया था। ये लो अभी लगा देते। ऐसी कौन सी बात है भाई, ये लो। स्पीकर ऑन रखना। ओ जी ऑन कर देते, ये लो। अरे भाई उठाओ। ओ मेरे को लगता है कोई घर पे नहीं होगा, फोन शायद घर पे रह गया होगा। ओ देखो साहब, आपके सामने घंटी बज रही, कोई उठा नहीं रहा, लगता है सब सोए होंगे। क्यों, तुम्हारे घर में सोने के बाद उठने का रिवाज नहीं है? लगता है तुम सबकी जन्म कुंडली निकालनी पड़ेगी। हवलदार सबको थाने ले चलो। अरे ये लो साहब, ई बज गया घंटी, देखो वहां से आया, जिसको लगाया था ना वहीं से आया। ओ स्पीकर ऑन कर देता हूँ। ओ पापा जी की हाल है? ओ चंगा हाल है पुत्र। ओ पापा जी कब से फोन लगा रहा हूँ, घंटी बज रही, उठा नहीं रहे आप। पुत्र तेरी माँ की तबीयत खराब थी, जब पैर दबा रहा था। ओ माँ को छोड़ो, फोन उठाया करो। ओ मैं गुजरात में हूँ पापा जी, और 4-5 दिन और लगेंगे। और पापा जी घर में रिंग बज रही है, घर में और कोई नहीं क्या? अब बेटा तू तो जानता है तेरी माँ बिस्तर पे तबीयत खराब है, और छुट्टू तो उसकी बीवी को लेकर बाहर गया है, और पुत्र कोई परेशानी तो नहीं है? ओ जी कोई परेशानी, तो तुम लोग की याद आ गई तो मैंने फोन लगा दिया। ए बेटा गुजरात दारू सारू पीना मत, वहाँ गुजरात में दारू बंदी है और वहाँ की पुलिस भी बहुत कड़क है। ओ पापा जी तुसी फिकर मत करो, मैं फोन रखता हूँ, कल करूंगा, ठीक है? ये लो घर से पापा जी का ही फोन था। सुन लिया? ये तीनों कौन है? ये मेरा छोटा भाई है और ये इनके दो दोस्त, उनके आई कार्ड नीचे काउंटर पर है, आप देख सकते हैं। ठीक है ठीक है, चलो चलो हो गया। मेरे तो होश ही उड़ गए थे। फोन करने वाला कौन था? अरे याद है मैंने कहा था ना कि पूरे गुजरात में नहीं पूरे देश में ऐसे कई सताए हुए मुसलमान हैं जो हमारी मदद करना चाहते, ये उन्हीं में से एक था। ये तो पुलिस को बेवकूफ बनाने के लिए किसी एक का नंबर मैंने पापा जी के नाम पे सेव कर दिया था। अच्छा हुआ। लेकिन सलीम भाई इस बार तो बच गए, लेकिन हर बार तकदीर हमारा साथ नहीं देगी, और कब तक इस नकली दाढ़ी में रहेंगे? परेशान हो गया हूं मैं। देखो सलीम भाई, कुछ 3-4 दिन के लिए ऐसी जगह ढूंढनी चाहिए जहां पुलिस की चेकिंग ना हो। मगर हमें ऐसी जगह कहां मिलेगी? है एक ऐसी जगह है जहां कभी चेकिंग नहीं होती, वो है जेल। क्या बात कर रहे हो तुम लोग, अभी अभी तो जेल से बाहर निकले, वापस जेल जाएंगे? दिमाग घूम गया आप लोगों का। अरे तुम समझे नहीं, जेल का मतलब है पुलिस लॉकअप, वो भी किसी छोटे कस्बे का, ताकि कोई ख्वाब में भी हम पे शक न करे कि हम छुपने के लिए पुलिस स्टेशन जाएंगे। और भागे हुए मुजरिम को कभी पुलिस स्टेशन में या लॉकअप में नहीं ढूंढती। क्या बात है, बहुत अच्छी आइडिया है, पर हम लोग तो भूल ही गए थे कि हम लोग जेलर है। हाँ लेकिन वहाँ जाएंगे कैसे हम? उसके लिए हमें कोई ऐसी हरकत करनी पड़ेगी ताकि हमें वो पकड़ भी ले और हमारा काम भी आसानी से बन जाए। उसके लिए मेरे दिमाग में एक आइडिया है, सुनो तुम लोग। जी क्या बात है, बहुत अच्छी आइडिया है। कब कब करना है? अभी नहीं, अभी तुम लोग आराम करो। जी शाम होते ही शुरू करेंगे। आप लोग सब समझ गए ना?
हाँ वो सब तो ठीक है, मगर रमजान भाई और बाकी सब दिखाई नहीं दे रहे। उन लोग का साथ यहीं तक था, वो सब सुबह ही निकल गए। अच्छा ठीक है, चलो चलो। ओए जी रिसेप्शनिस्ट। यस सर, हाउ मे आई हेल्प यू? अबे तू क्या हेल्प करेगा मेरा हा? और तेरा रूम का सर्विस है ना बिल्कुल घटिया है, तेरा होटल घटिया है, समझा? सर आप मुझे बताइए आपकी क्या प्रॉब्लम है, मैं आपकी प्रॉब्लम सॉल्व करने की पूरी कोशिश करूंगा। ओए रूम सर्विस वाले को बोला कि दारू ला के दो तो साफ मना कर दिया। सॉरी यहाँ पर दारू बंदी है। अबे क्या बकवास कर रहा है? और तू हमको बेवकूफ समझता है, सरदार को बेवकूफ समझता है? दारू चाहिए। लेकिन सर प्लीज यहाँ पे दारू नहीं मिलती है। और तो क्या हो गया, और पूरे हिंदुस्तान में दारू मिलती है, तू बोलते गुजरात में दारू नहीं मिलती, और हमको दारू चाहिए, समझा कि नहीं? सर यहाँ पे दारू अलाउड नहीं है। अबे लेकिन के बच्चे तेरी समझ में नहीं आता है क्या? सर प्लीज प्लीज आप लोग प्लीज अपने रूम में जाइए, यहाँ पे तमाशा मत कीजिए प्लीज। अरे तमाशा तो अब शुरू होगा। अबे पुलिस पुलिस करता है? आपने मुझे मारा, आप लोगों ने पी रखी है क्या? और तो क्या हुआ है? और तेरे बाप की पिता हूँ क्या? आप लोग प्लीज अपना हिसाब कीजिए और यहाँ से जाइए प्लीज। ओए एडवांस में पैसे दिए हैं, ऐसे कैसे चले? अगर आप लोग नहीं जाओगे तो मुझे अभी मजबूरन पुलिस को बुलाना होगा। और तो बुलाना पुलिस को, हम डरते हैं क्या? ओ हम सरदार है और सिर्फ पंजाब की पुलिस से डरते हैं, समझा? सरदार लगा 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 अपने बाप को भी लगा। पुलिस स्टेशन चलो, बता ने आज मजा चकाड़ू छू, धमाल करो छो दारू पीने। चलो साहेब आ बद्दा सरदार, सन ऑफ सरदार, आ बद्दा सन ऑफ सरदार, होटल में दारू पीने धमाल करता था। गुजरात में आवीने दारू पीने धमाल? एक रात हवालात नी हवा खाशो ने तो बद्दा नी हवा निकली जशे। नाम तो सांभळ्यो हशे, परेश बाबरिया। हूँ तो रोज सांभळू छू साहेब, आ लोकोने गुजराती नथी आवडतू। मने पंजाबी नथी आवडतू, हिंदी तो आवडे छे ने। चुप रे, आ बधा ने लॉकअप मां बंद करी दे जा। सारू चलो चलो। अरे देख के भाई रहमान काम हो गया? काम हो चुका है, अभी 2-4 दिन तक मैं जमानत नहीं मिलेगी। वो सब तो ठीक है, लेकिन आफताब काफी उखड़ा हुआ है। क्यों, क्या हुआ उसको? पता नहीं, गुमसुम सा हो गया है, शांत हो गया है। उसको समझाओ, कल बात करेंगे। और सुनो मोबाइल स्विच ऑफ करके रख दो। ठीक है। संभालो इसको, जान पर खेलकर हमने बचाया है, सभी को मरवाएगा ये। आफताब सब्र रखो, कुछ नहीं होगा आपकी अम्मी को। सो जाओ अभी, सो जाओ। પંદર દિવસથી પાંચે ત્રણ વાગ્યાની કોઈ સગડ મળ્યા નથી, પોલીસ શું કરી રહી છે આ સવાલ બધાના મનમાં ઉઠી રહ્યા છે, પોલીસ અને સરકાર શું નિષ્ફળ રહ્યા છે? કેટલા દિવસો થઈ ગયા આ સરદારોને છોડાવવા કોઈ કેમ નથી આવતું? સાહેબ પંજાબથી આવતા વાર તો લાગે ને, આ અમેરિકાથી માણસ 2 દિવસમાં આવી જાય છે અને પંજાબથી આવતા આટલા દિવસો ચાલીને આવતા હશે? તું ચૂપ રે, એ લોકોને છોડી દઉં સાહેબ। કેમ, તારે ગુનો કરવો છે? નહીં છોડું તો ગુનો થઈ જશે। એવું તે શું થયું? અરે એટલા ખરાબ જોક સંભળાવે છે અને એ પણ સરદારના, અને પોતે જ હશે છે। તો તું નહીં સાંભળ? ન સાંભળું તો મારે છે। તો તું અંદર જાય છે શું કામ?
હું અંદર ન જતો એ લોકો હાથ લાંબા કરી કરીને મારે છે અને ઉપરથી માંગણી કરે છે એ તો અલગ જેમ કે હું વેટર હોઉં ને એ લોકો હોટલમાં બેઠા હોય કે ચિકન બિરયાની લા ને દારૂ લા શું વાત કરે છે એટલે આપણા પોલીસ સ્ટેશનમાં ચિકન અને દારૂ આવે છે એ લોકો માંગણી કરે છે પણ હું આપતો નથી હેલો ઇન્સ્પેક્ટર હા બોલો પેલા પાંચ સરદારોના જમાનતના પેપર્સ હા બરાબર છે હવે એ લોકોને છોડી દઉં છું એક મિનિટ ઉભો રહે પેપર જોવા દે મુકન સાહેબ મગજ મારી બધું બરાબર હશે ઇન્સ્પેક્ટર તું છે કે હું હું તમે પેપર બરાબર હે હવલદાર સરદારોને છોડી દે ઠીક છે ચલો ચલો પંજાબથી હાલી ના આવતા હતા કે આટલી બધી વાર લાગી મેં નહીં આવું क्या क्या बकवास कर रहा तू मैं मेरी अम्मी के पास जाऊंगा अरे लेकिन मुसीबत हो जाएगी जो साहब समझाओ इसे जाने दो सर शुक्रिया चलो तुम लोग आफताब आखिरी बार गले नहीं मिलोगे इसे जन्नत नसीब करे अजहर की नमाज से पहले हमें वहां पहुंच जाना है चलो आप लोग जल्दी से अपने एक एक करके कपड़े बदल लीजिए देर हो रही है चलिए फिर मिलते हैं खुदा हाफिज 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 अपना ख्याल रखना ठीक है हिफाजत से हिंदुस्तान से बाहर निकालना हमारा फर्ज था अब वहां हमें हिफाजत से रखना आप लोगों का आइए
अस्सलाम वालेकुम भाईजान। इरफान भाई कैसे हैं आप? कैसा है तू वकार? भाई बिल्कुल ठीक हूँ। आओ आइए। आओ मेरे जावाज सिपाही आओ। सब खैरियत? खैरियत। आप दोनों आराम फरमाइए। हमारी जीत की खुशी में आका ने मगरीब के बाद बहुत बड़ी दावत रखी है। आप दोनों वही हो ना जिन्होंने पूरी दुनिया में तहलका मचा रखा है? हाँ वकार, ये दोनों वही हैं। अब तो गुजरात में भी इनके पुतले जलाए जा रहे हैं, और खुदा ना खास्ता ये हो शायद इनके घर भी जला दें। आप लोग फिक्र मत कीजिए, आप लोग यहाँ पे महफूज है। हाँ, हमेशा के लिए महफूज होने वाले हैं। क्या मतलब? मतलब आका आप लोगों को एक बेहतरीन इनाम देना चाहते हैं। आपने बहुत बड़ा काम किया है। हमने ये काम इनाम या अकराम के लिए नहीं किया है। हमारे मजहब के लिए किया है। वैसे क्या इनाम देने वाले हैं? आका ने असर की नमाज के बाद इन लोगों की मौत का फरमान जारी किया है। मौत क्यों? अगर ये लोग नहीं होते तो हम यहाँ जिंदा वापस नहीं आते। हाँ। ये इनाम नहीं सजा है। ये सजा नहीं इनाम है। इन लोगों का काम आप लोगों को यहाँ तक पहुँचाने का था, जो इन्होंने बखूबी निभाया। अब ना आप तो हिंदुस्तान जा सकते हैं और ना यहाँ रह सकते हैं। आप शहीद कहलाएंगे, अपने मजहब के लिए कुर्बान होंगे। हमारे आका कहते हैं कि इन्हें इस मौत के बाद जन्नत नसीब होगी। जन्नत? ये सब आपके आका तय करते हैं क्या? कौन जन्नत जाएगा और कौन जहन्नुम में? ये आका है या अल्लाह? काफिर हो आप लोग। क्या हम जानने की गुस्ताखी कर सकते हैं कि हम काफिर कैसे? अभी जो बोला वो एक काफिर ही तो बोल सकता है और काफिर ही तो सोच सकता है। वैसे भी हिंदुस्तान के सारे लोग काफिर ही तो है। नफरत करते हैं हम हिंदुस्तानियों से, चाहे वो मुसलमान ही क्यों न हो। आप नफरत करते हैं इसलिए आतंक फैलाते हैं? बददिमाग ये आतंक नहीं जिहाद है। समझे? यही फर्क होता है एक मुसलमान में और एक काफिर में। काफिर के लिए ये एक आतंक है और हमारे लिए जिहाद है। आप लोगों को पता है पूरी दुनिया में हम मुसलमानों को नफरत की निगाहों से देखा जाता है। वो हमारे मजहब को मिटाना चाहते हैं, हमें खत्म कर देना चाहते हैं। और इसलिए जो देश हमारे खिलाफ हुआ हम उसको बर्बाद करते आए, और इस तरह धीरे धीरे पूरी दुनिया में हमारा एक एक करके सबको खत्म कर देंगे। ऐसा कहर बरसाएंगे कि लोगों की रूहें तक कांपने लगेगी, और ये हिंदुस्तान, वहां के मुसलमान बेवकूफ है। वहां के मुसलमानों पर इतना जुल्म किया जाता है, उन्हें मारा जाता है, उन्हें परेशान किया जाता है, फिर भी चुपचाप बर्दाश्त कर लेते हैं। डरपोक है। जिहाद में हमारे साथ जुड़ जाओ तो पूरी दुनिया हमारी होगी, लेकिन नहीं, हमेशा मना करते हैं। एक साल में तबाह कर देंगे पूरे हिंदुस्तान को। लोगों के दिलों दिमाग में ऐसा खौफ पैदा करेंगे कि लोग घर से बाहर निकलने के पहले 10 बार सोचेंगे। और
का वो सीएम उसकी तो हराम चारे। अगर हमारे किस सीएम के खिलाफ अगर एक भी लफ्ज निकालेंगे तो फाड़ के रख दूंगा साले। हम अपने शरीर पर बॉम्ब बांध के आए हैं। हाँ हम तो मरेंगे, आप सबको लेकर मरेंगे। रखो अपनी बंदूक के नीचे, उठाओ हाथ। हे, हमारे आका को मारोगे तुम? हे चुप साले, एक बटन दबाऊंगा ना तो सबके फुर्चे उड़ जाएंगे। चलक रखो। हम हिंदुस्तानी हैं, वो भी गुजराती। बहुत बड़ी गलती कर दी आप लोगों ने गुजरात में पांव रखकर। हम तो सर पे कफन बांध के आए हैं, असर की नमाज के बाद हम सब मरेंगे। झटका लगा ना, अब जरा भी हिलने की कोशिश की तो सलीम भाई ये बटन दबा देंगे। मुतने तक का वक्त नहीं दूंगा हरामजादे। ये तुम्हारा सारा संगठन है ना, एक ही झटके में कब्रिस्तान में तब्दील कर दूंगा। देखा रहमान, ये साले मौत के कहर बरसाने वाले, जब अपनी मौत सामने देखी तो कैसे ठर्राने लगे, कैसे डरने लगे ये लोग साले। हम मौत से नहीं डरते। लेकिन ये तेरा आका मौत से बहुत डरता है। सलीम भाई, इनको इससे भी बड़ा झटका तब लगेगा जब इन्हें पता चलेगा कि हम पहुंचे नहीं, पहुंचाए गए। हमारे गुजरात के सीएम ने हमें यहां भेजा है। हाँ, जब किसी ने हम पे भरोसा नहीं किया तो हम के सीएम ने हम पे भरोसा किया। सर, हमें फरियाद करवा नहीं आया, हम एक प्लान लेने आया छे। અને અમારી ઈચ્છા છે કે તમે અમારા પર વિશ્વાસ મૂકો। દોસ્તો, મારા વિરોધીઓ મારા વિશે ભલે ગમે તેમ બોલે, પણ મારા દિલમાં મુસ્લિમ કોમ માટે એ જ લાગણી છે જે લાગણી હિન્દુસ્તાનના દરેક નાગરિક માટે છે। બોલો, શું છે તમારો પ્લાન? સર, આ દુનિયામાં છાસ વાળા ત્રાસવાદી હુમલાઓ થાય છે, કેટલાય નિર્દોષ લોકો મરી જાય છે, બેચારા આતંકવાદીઓ જીવતા પકડાય છે, બેચાર મરી જાય છે, જીવતા પકડાયેલા પર વર્ષો સુધી કાનૂની કાર્યવાહી ચાલે છે, પણ પરિણામ શું? બેચારને જીવતા પકડી લેવાથી કે બેચારને મારી નાખવાથી આતંકવાદ ખતમ થઈ જશે? અમે આતંકવાદ અને આતંકવાદી બંનેને ખતમ કરવા માંગીએ છે। ઇન્ટરેસ્ટિંગ સર, અમે આતંકવાદને મૂળથી ખતમ કરવા માંગીએ છે। ત્યારે દરેક મુસલમાનને ખબર પડશે કે મઝહબના નામે એ લોકોનો ઉપયોગ કરવામાં આવે છે, જિહાદના નામે એ લોકોને ઝેર પીવડાવવામાં આવે છે। શું મદદ જોઈએ છે? ત્રણને આતંકવાદીઓને ભગાડવામાં અમને મદદ કરો। વોટ સર? અમે બંને એ ત્રણેય આતંકવાદીઓને જેલમાંથી ભગાડીશું, પણ એ નાટક એવું હશે કે એ નાટક બિલકુલ નાટક જેવું નહીં લાગે। સર, આ આખો પ્લાન છે। સરસ। મને વિશ્વાસ છે આપણા લોકો પર। પહેલા આપણે હિન્દુસ્તાની છીએ, પછી ગુજરાતી છીએ। જાઓ, તમને બધી મદદ મળશે। ક્યા સમજતા હો તુમ લોગ? હા, હમ ગુજરાત કી પુલિસ બેવકૂફ હૈ? અરે, હમ ચાહતે તો હિન્દુસ્તાન સે તો ક્યા, ગુજરાત સે ભી તુમ્હે એક કદમ બહાર નહીં નિકલને દેતે। ઓર તુમ લોગ ક્યા સમજતે હો, યે નકલી દાઢ઼ી મૂછ, યે મેકઅપ કરને સે તુમ લોગો કો કોઈ પહેચાનેગા નહીં? हिंदुस्तान की जेल से भागना इतना आसान है? हिंदुस्तान की पुलिस, सीबीआई, आईबी, एटीएस, क्राइम ब्रांच, इन लोगों की आंखों में धूल झोंकना क्या इतना आसान था? हाँ, ये हमारा प्लान था। मुख्यमंत्री के साथ मिलकर हमने ये प्लान बनाया था। हमारी सरकार, हमारे जेलर हमारे साथ थे। और जेल में छुपने का आइडिया हमारे जेलर साहब का था। उन्होंने पीएसआई को फोन करके बोला था कि हमें 4 दिन तक लॉकअप में रखे। और वो रजाक खान, वो हमारा कोई रिश्तेदार नहीं था, वो बीएसएफ का बहुत बड़ा ऑफिसर था। आप लोगों की नाक के नीचे इतना बड़ा प्लान बन गया और आपको पता भी नहीं चला? ये लोग तो आप लोगों से भी ज्यादा शातिर निकले। इन लोगों ने कुरान पाक पर हाथ रखकर कसम खाई थी। वो सब झूठ था क्या? नहीं, हरगिज नहीं। कसम में बोला हुआ एक एक लफ्ज सही था और सही है। पूरी दुनिया में हमारे कौम को बदनाम करने वालों को हम मिट्टी में मिला देंगे। तो ऐसा ही तो कर रहे हैं। और आपके आका क्या कहते हैं? पूरी दुनिया के रहनुमा है मुसलमानों के लिए, मसीहा है।
तो फिर बताइए ना, मुसलमानों को क्यों मारा जाता है? हाँ, सबसे ज्यादा विस्फोट आपके देश में क्यों होते हैं? है इसका जवाब? कुरान शरीफ में कहाँ लिखा है कि मासूम और निर्दोष लोगों को मारा जाए? बताइए, है जवाब? मुसलमान के सबसे बड़े दुश्मन आप है, आप जैसे आतंकवादी और कोई नहीं। ना समझ, मजहब का इल्म नहीं मालूम इसलिए ऐसी नसीहत दे रहे हो। अच्छा, तो मजहब का इल्म आपको मालूम है, तो बताइए इन सब लोगों को कि मजहब का असली मतलब क्या होता है। आपकी खामोशी ये बताती है कि मजहब का इल्म आपको बिल्कुल मालूम नहीं है। अच्छे खासे नौजवानों को आपने आतंकवादी बना दिया। हम आतंकवादी नहीं है, मुजाहिद है और ये जिहाद है। अच्छा, ये सब भी तुम्हारे आका ने सिखाया होगा तुम्हें, तो तुम्हें पता है जिहाद का मतलब क्या होता है? इस्लाम को बचाने की जंग। जंग तो ऐसी जंग से, खून खराबे से, बॉम्ब ब्लास्ट से इस्लाम बच रहा है। जिहाद का मतलब है इस्लाम को बचाना। अगर कोई शख्स इस्लाम को बर्बाद करता है तो उसे सही रास्ता दिखाना, वो भी बिना लड़े। मासूम बच्चों और औरतों को मारना जिहाद नहीं, आतंक है। आतंक, रुको, इनको इतनी आसान मौत मत मारो, पहले इरफान और जुसाब को मारो। शाबाश मेरे बच्चे, शाबाश। अल्लाह ताला इन्हें जन्नत बख्शे। ये नादान थे, अपने साथ दो पुलिस ऑफिसर को लेके आए, दुश्मन की चाल को समझ नहीं पाए। बेवकूफ कहीं के। उड़ा दूं क्या? हाँ दबाओ, क्या फर्क पड़ता है, तुम दबाओ या हम दबाए, मरना तो हम सबको है। हम मौत से नहीं डरते। ये हमारे बच्चे मजहब के लिए मार भी सकते हैं और मर भी सकते हैं। ये सारे लोग हमारे लिए शहीद हो जाएंगे। लड़े ये, मरे ये, और आप यहाँ बैठ कर नौजवानों को जन्नत के ख्वाब दिखाते हैं। मरने के बाद किसे जन्नत मिलती है, किसे जहन्नम, ये कौन तय करता है? कौन बताएगा हमें? हमें तो बचपन से यही सिखाया गया है कि सवाब करो तो जन्नत मिलेगी और गुनाह करो तो जहन्नम। कुरान पाक में भी लिखा है कि धोखेबाजी करो, झूठ बोलो, किसी का दिल दुखाओ, किसी की मौत की वजह बनो, तो ये इस्लाम में सबसे बड़ा गुनाह है। और आप लोगों ने तो बहुत बड़े बड़े जुर्म किए हैं। आप लोगों को जन्नत तो क्या, दोजख भी नसीब नहीं होगा। चुप हो जाओ, आप लोग इन्हें गुमराह कर रहे हो। गुमराह तो आप कर रहे हैं, हम तो सही है और सही रास्ता दिखा रहे हैं। हम उन्हें सही राह दिखा रहे हैं। हर जगह मुसलमान दुखी है, सताए हुए है, उन्हें वो इज्जत नहीं मिलती जो उन्हें मिलनी चाहिए। गलत, हिंदुस्तान में करोड़ों मुसलमान हैं और वो खुश है। सब लोग साथ में ईद मनाते हैं और हम लोग दिवाली भी मनाते हैं। हाँ, कई बार आप लोगों ने एकता को तोड़ने की कोशिश की है लेकिन नाकामयाब रहे। कौन कहता है कि मुसलमान को इज्जत नहीं दी जाती? हमारे राष्ट्रपति डॉक्टर अब्दुल कलाम कैसे बने वो राष्ट्रपति? हम दोनों पुलिस ऑफिसर कैसे बने? शाहरुख, सलमान, आमिर, उनकी लोग पूजा करते हैं वहाँ, प्यार देते हैं, बहुत इज्जत देते हैं। कितने सारे क्रिकेटर्स हैं, कितने सारे बिजनेसमैन हैं, लेखक है, संगीतकार है, उनको वही इज्जत दी जाती है। लेकिन आप सिर्फ लोगों को गुमराह करना जानते हैं। हाँ, मानता हूँ कि आपकी वजह से बहुत सारे लोग गुमराह हो गए हैं, लेकिन जल्द ही उन्हें एहसास हो जाएगा कि हम लोग सही है और आप लोग गलत हैं। अब चंद लोगों की वजह से सब मुसलमान को शक की निगाह से देखा जाता है। लोग दाढ़ी, कौमी लिबास से डरने लगे हैं कि वीजा कैंसिल हो जाती है। पता है क्यों? क्योंकि उनको लगता है कि हर मुसलमान एक आतंकवादी है। लेकिन आज हम इस आतंक को खत्म कर देंगे, तुम्हारे संगठन को खत्म कर देंगे, हर एक आतंकवादी खत्म हो जाएगा। आप लोग बहुत बड़ी भूल कर रहे हो, अल्लाह नाराज हो जाएंगे। हाँ, अल्लाह जरूर नाराज हो जाएंगे, पर आपसे अभी भी वक्त है आप लोगों के पास। आप लोग इस्लाम को बचा नहीं रहे, बदनाम कर रहे हैं। अगर आप लोगों की इस्लाम की जरा सी भी फिक्र है तो मत दीजिए ऐसे हैवानों का साथ, ऐसे सैतानों का साथ। गोली मारो इनको। ये क्या कर दिया? मैंने इन हरामजादों को गोली मारने के लिए बोला था। कोई भी अगर आगे आएगा तो आका की मौत का जिम्मेदार वो खुद होगा। आका, अल्लाह के बाद सब कुछ आपको माना, लेकिन आपने हमें बर्बाद कर दिया। ऐसी तालीम दी, ऐसी सीढ़ियां दिखाई कि दिमाग ही चलना बंद हो गया। दिमाग में सिर्फ एक ही चीज, मार डालो, खून, बंदूक। कभी सोचने का वक्त ही नहीं मिला ये सब मैं क्यों कर रहा हूं।
मैं मुजाहिद नहीं हूं, काफिर हूं। नफरत है मुझे अपने आप से। मैं तो किसी का ना रहा, ना अपने माँ बाप का, ना अपने वतन का। माँ बाप के लिए मैं मर चुका, और अपने वतन के लिए एक आतंकवादी। मुसा, मेरे बच्चे। चुप। बच्चा नहीं हूं मैं, पाप भी हूं। आपकी हर बात झूठी थी, गलत तालीम दी आपने। कितने लोग मेरी वजह से मारे गए, कितने लोगों की बद्दुआ लगेगी मुझे, कितने लोग मुझे गालियां देते होंगे, कितने लोगों का बुरा किया मैंने। ऐसे लोगों को जन्नत कहां से नसीब होगी। मैंने किसी का भला नहीं किया, सिर्फ बुरा किया। मूसा, मेरे बच्चे, ये लोग तुम्हें गुमराह कर रहे हैं, तुम्हारा फायदा उठा रहे हैं। गुमराह तो आप कर रहे हैं। क्या कहा था आपने, हिंदुस्तान में सब दुखी है। कहां दुखी है, मैं खुद सलमान शाहरुख की फिल्में देखता हूं, मोहम्मद रफी के गाने सुनना मुझे बेहद पसंद है, ये मैं भी जानता था। लोग बहुत प्यार करते हैं उन्हें, लेकिन दिमाग से निकल गया मेरे। मूसा, अब बस बहुत हो गया। कितने सालों बाद साला मेरा दिमाग चलने लगा है। आका, आपने अच्छा नहीं किया, बहुत बुरा किया। या अल्लाह, मुझे माफ कर देना। आप लोगों का बहुत बहुत शुक्रिया, सही वक्त पर सही राह दिखाने के लिए। मैं आपके साथ हूं। सलीम भाई, रुक जाओ, कुछ देर में सब तबाह कर दूंगा। देखो, हमारी मौत से किसी का भला नहीं होगा, लेकिन इस्लाम का भला जरूर होगा, मुसलमान का भला जरूर होगा, हमारे हिंदुस्तान का भला जरूर होगा। जय हिंदुस्तान, जय हिंद। One day, mataram, one day, mataram, one day, mataram, one day.